કે મિત્રો, આપણે ગઈકાલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપર 11માં રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવકના આવકમાં આપણે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને રાષ્ટ્રીય આવકનો અર્થ, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ, રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિઓ અને સાથે સાથે રાષ્ટ્રીય આવકના ગણતરીમાં રહેલી મુશ્કેલીઓ, એના વિશ્લેષણમાં રહેલી મુશ્કેલીઓ અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવકનું મહત્વ અને છેલ્લે આપણે જે ચર્ચા કરી તે કે રાષ્ટ્રીય આવકમાં પર્યાવરણના ખ્યાલનો સમાવેશ અને એ અન્વયે આપણે જોયું તે પ્રમાણે કે હરિત હિસાબી પદ્ધતિ. તો મિત્ર, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હરિત હિસાબી પદ્ધતિમાં પર્યાવરણ, આપણે એક બાજુ ટકાઉ આર્થિક વિકાસનો જ બીજા સંદર્ભથી આપણે હરિત હિસાબી પદ્ધતિમાં ઉપયોગ કરીએ છીએ અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે EADP, એન્વાયરમેન્ટલી એડજસ્ટેડ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે આપણે કહી શકીએ કે પર્યાવરણ સાથે એડજસ્ટ એટલે સમાયોજિત અનુકૂલિત આંતરિક રાષ્ટ્રીય ઉત્પાદન, બરાબર આપણે જોયું તે પ્રમાણે કે ચોખ્ખું ઉત્પાદન ઓછા પર્યાવરણીય મૂલ્યોનો, પર્યાવરણીય તત્વોનો અથવા તો પ્રાકૃતિક સંપત્તિનો જે કંઈ પણ નાશ થાય છે, ઘસારો થાય છે, હ્રાસ થાય છે, ઓછા પર્યાવરણમાં જે ડિગ્રેડેશન થયેલું છે, પર્યાવરણમાં ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે જે અવનતિ થયેલી છે તે એને આપણે બાદ કરીએ છીએ. તો એના દ્વારા જ્યારે આપણે રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરીએ છીએ તો તેને આપણે હરિત હિસાબી પદ્ધતિ દ્વારા પર્યાવરણીય બાબતોનો સમાવિષ્ટ કરીને રાષ્ટ્રીય આવક આપણે મેળવીએ છીએ. તો મિત્રો, આપણે આ ચર્ચા ગઈકાલે આપણે પેપર 11માં કરેલી હતી અને મને કંઈક એવું લાગે છે કે આપણે લેક્ચરનો ડ્યુરેશન જેમ વધારીએ છીએ તેમ વિદ્યાર્થી થોડું પાર્ટિસિપેશન ઓછું કરતા એવું લાગે મને. તો મને, હું તમને બહુ ફ્રેન્કલી પૂછવા માંગુ છું કે તમને કેટલા કલાક તમે ખરેખર આમ એકદમ વ્યવસ્થિત રીતે એકાગ્ર થઈને લેક્ચર ભરી શકો? કારણ કે આપણા અમુક દિવસો એક એક જ પીરિયડ છે, પણ આપણે અત્યારે કોઈ બીજો ઓપ્શન નથી, એટલે બીજા કોઈ અધ્યાપક નથી, એટલે આપણે વધારે પીરિયડ ખેંચીએ છીએ. તો ઘણી વખત એવું થાય છે કે ભાઈ, મારે પીરિયડ વધારે લેવાનો એટલે મારે મહેનત તો વધારે કરવી જ પડે, એમાં નો ડાઉટ. પણ સાથે તમે જો ઇન્ટરેસ્ટ પૂર્વક એને સાંભળો નહીં તો એ મહેનત કરેલી મારા માટે પણ વ્યર્થ છે અને તમારા માટે પણ વ્યર્થ છે. એટલે દરેક વિદ્યાર્થી અત્યારે જેટલા પણ આમાં પાર્ટિસિપેટ છે, એ દરેક વિદ્યાર્થીને મારી અંગત લાગણી એવી છે, બહુ નિખાલસતાથી, આપણે આ કોઈ લીગલી કે કાયદેસરનું નથી, પણ આપણને એક પેલું ખ્યાલ આવે કે ભાઈ કેટલા કલાક આપણે લેક્ચર લેવો જોઈએ. કેટલો તમને બેસ્ટ તમારા હિસાબે એકદમ મોડરેટ ટાઈમ કયો કહેવાય? તમારા હિસાબે એક કલાક કહેવાય, પોણો કલાક કહેવાય, સવા કલાક કહેવાય, દોઢ કલાક કહેવાય, બે કલાક કહેવાય? દરેક મને માઇક ઓન કરીને વારાફરથી બોલો, ચાલો એકદમ નિખાલસતાથી. કોઈ જાતની આમાં કોઈ બીજું આપણે રાજ રમત નથી કે બીજું કશું આપણે એવું વિચારવાનું નથી તમારે. ખાલી ફ્રેન્કલી
આપણે મને પિરિયડ 2 ના 3 કલાક બી બોલવાનું હશે તો મને કોઈ તકલીફ નથી, પણ તમારે શાંતિથી, તમને પણ એવું લાગે કે ના મેં લેક્ચર ભર્યો. પછી આપણે વધારે ડ્યુરેશનમાં આપણે જ્યારે આ રીતનો પિરિયડ લેતા હોઈએ ત્યારે ઘણાને એવું થાય કે ભાઈ હવે બહુ સાંભળું આપણે, એમ કહીને મોબાઈલ ઓન કરીને સાહેબ ખબર નહીં પડે, સાહેબને ખરાબ નહીં લાગે એટલે આપણે એને સાઈડ પર મૂકી દઈએ. તો એવું કરવા કરતાં મારો મતલબ એવો છે કે રિયલમાં આપણે બંને પક્ષે જો એક્ટિવલી પાર્ટિસિપેશન રહે તો જરા વધારે મજા આવે એમ. એટલે એકદમ તમે બધા જ વ્યક્તિગત મને માઇક ઓન કરીને બોલો કે સાહેબ આપણે કલાકનો બરાબર છે, કલાકથી વધારે અમે કંટાળીએ છીએ, કે 1.5 કલાક બરાબર છે, 1.5 કલાક એપ્રોપ્રિએટ છે, જ્યારે આપણા 2 પીરિયડ છે ત્યારે તો કોઈ પ્રશ્ન નથી, ઓફિશિયલી આપણે સરકારના નિયમો પ્રમાણે લેવા જ પડે, પણ ધારો કે આપણે ગુરુવાર ને શુક્રવાર આપણે 2 દિવસ એવા છે કે એક એક પીરિયડ જ છે આપણો, આપણે એક જ પીરિયડ છે, આજે ગઈકાલે પણ 1 પીરિયડ છે, આજે બી 1 પીરિયડ છે, શનિવારે પણ 1 પીરિયડ છે, છતાં પણ આપણે એવું વિચારીએ કે ભાઈ અત્યારે આપણી પાસે તમારો થોડોક સદુપયોગ થાય ટાઈમ. એટલે મને વારાફરતી બોલો કે ભાઈ તમને આપણે વધારે લેક્ચર ખેંચીએ છીએ તો તમને ફાવે, એટલે મીન્સ કે બેરેબલ છે કે સહન થાય એવું છે કે કેમ, બોલો ગુપ્તા બોલ ફાવે ને સર, શ્વેતા. ફાવે હા એટલે ફાવે ઘણી વખત તમને પેલું, ફાવે સર. હા એટલે ઓકે ચાલો હવે બીજું કોઈ ભૂમિકા ભૂમિકા વસાવા. બેટા ઓન કરીને બોલતો જો. ભૂમિકા, પ્રિયંકા, સરિતા, મયંક, જાગૃતિ, બોલો બાળક બોલો, ફ્રેન્કલી બોલો, એકદમ નિખાલસતાથી બોલો. સર આમ 2 કલાકનો લે તો બી ચાલે, પણ 1 કલાક પછી 10 મિનિટની બ્રેક પછી પાછો 1 કલાક લે તો બીજો કલાક હા બી હા બરાબર. બહુ ફાઇન, ગુડ ગુડ સજેશન, હા સર આ રીતનું સરસ લાગે બરાબર છે. આમ કે થોડું હા એમ એટલે ફ્રેશ થવા માટે બરાબર છે, નો બી બરાબર. ટાઈમ મળી ઓકે જાય. તો આપણે એવું હા કરીશું, હવે આપણે 100% એવું કરીશું આપણે, બરાબર ને? આપણે 5-10 મિનિટનો થોડો ગેપ રહીશું એવું લાગે તો, બરાબર ને? એટલે એટલા ટાઈમમાં હા મીટિંગ સર આપણે હેંગ કરીશું, 10-15 મિનિટ પછી પાછા જોઈન્ટ થઈશું, બરાબર એવું કરીશું. હા સર, ઓકે પછી સર બીજા એક કોઈ, ક્વેશ્ચન રીતેશ. હતો હા બોલ બોલ. સર, અર્ચના હા બોલ. મેડમ લેક્ચર નહીં લેતા? હા એટલે એ છે ને, એમાં એવું છે, અર્ચના મેડમની જગ્યાએ બીજા એક મેડમ આવવાના છે, અને સાહેબ આતે ગઈકાલે જ મારે વાત થઈ, એટલે હવે કદાચ એમના પીરિયડો પણ એરેન્જ થઈ જશે. એ મેડમનો ફોન હજુ મારી પણ આવ્યો નથી, કદાચ કોમર્સમાં લે છે, તે જ છે માલી મેડમ છે, તે કોમર્સમાં લે છે આપણા ઇકોનોમિક્સના લેક્ચર, તો કદાચ હું માનું ત્યાં સુધી એ જ હશે, કારણ કે સાહેબે મને કાલે કીધું ખરું કે માલી મેડમ છે કોઈ, એટલે છે ને એ પણ આપણે ગોઠવાઈ જશે લેક્ચર તો. બહુ વાંધો નહીં આવે, એટલે તમારે થોડું ચેન્જ પણ રહેશે, એકને એક અવાજ સાંભળવાનું માથાકૂટમાંથી તમે થોડા એ ના ઓછા ના થઈ સર, જશે એવું નહીં, માનસિક, એવું નહીં. બરાબર. હા બોલ જાગૃતિ, હવે કઈ જાગૃતિ, અલ્પા, અલ્પના બોલો ભાઈ, તમારો રિવ્યુ પણ આપો, તમે બહુ ફ્રેન્કલી બોલો, બધા આપણે ક્લાસરૂમમાં જે રીતે સામાન્ય વાત કરીએ છીએ તેવી રીતે જ વાત કરવાની છે, અહીંયા માધ્યમ થોડું ભાઈ એ બદલાયેલું છે, પણ બરાબર. જે ઇન્ટરેક્શન આપણું ટીચર અને વિદ્યાર્થી વચ્ચેનું જે રહેવું જોઈએ તે આમાં પણ રહેવું જ જોઈએ, બરાબર રીતેશ? હા મયંક કે બરાબર બોલ ભાઈ, છે, મયંક કે તકલીફ છે. હોય તો બોલજો કઈ મિત્ર, ના સર એકદમ ફ્રેન્કલી બોલવાનું, બરાબર, કઈ કોઈ જાતની ટેન્શન વગર. હા સર અને બીજા આપણે શું કરશું, આપણે પેલો એસાઇનમેન્ટ પણ થોડા કાપી દઈએ, એક 3 પેપરમાં, બરાબર ને? પેલામાં તો સમગ્ર લક્ષીમાં આપણે આપેલું જ છે એસાઇનમેન્ટ, તો પ્લીઝ થોડુંક લખી દે, જેટલું લખાય તેટલું, તમારી પાસે બુક હોય તો ઠીક છે, નહીં તો જાતે પણ તમે લખીને સ્કેન કરી શકો, એટલે મીન્સ કે ફોટો પાડીને આપણા ટીવાયની ટીમ પર તમે અપલોડ કરી શકો છો ફાઇલમાં, બરાબર ને? એટલે એ રીતે પણ તમે મોકલી શકો એસાઇનમેન્ટ.
અથવા તો છેલ્લે લાસ્ટ આપણે આપણા વોટ્સએપ ગ્રુપ પર બી ફોટો પાડીને તમે સેન્ડ કરી શકો, બરાબર? ખાલી પણ તમારો આપણે નામ ને એ હોય તો સીટ નંબર રોલ નંબર જો હોય એસવાય નો તો એ લખી દેજો, એટલે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ નામ ને થોડુંક લખી રાખવાનું ટીવાય નું, બરાબર ને? હા સર. હા એટલે થોડુંક છે ને થોડું આપણે, કારણ કે ઘણી પેલું ઇન્ટરનલ માર્ક મૂકવા હોય તો આપણે થોડી સાનુકૂળતા રહે એમ, કારણ કે આપણી પાસે પુરાવો જોઈએ કે ભાઈ આપણે આ એસાઇનમેન્ટ લીધું છે એમ. બરાબર ને? આપણે સમગ્ર લક્ષીમાં તો આપણે આપેલું જ છે, આપણે એની પર ગ્રુપ પર મૂકેલું જ છે, તે છતાં બી તમે કહેતા હોઈશો તો પાછા આપણે મૂકી દઈશું, બરાબર? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, એનું અભ્યાસનું મહત્વ અને મર્યાદાઓ, બરાબર? આ રીતનું આપણે એક એસાઇનમેન્ટ આપેલું છે. તો હવે આજે આપણે નવા પેપર તરફ પ્રયાણ કરીએ. એટલે આપણો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં ટોટલી બે યુનિટ આપણા કવર થઈ ગયા છે, એક્ઝેક્ટલી બે યુનિટ કવર થઈ ગયા. એટલે યુનિવર્સિટી જો સેમેસ્ટર પ્રમાણે પરીક્ષાનું તમે વિચારો તો 14-28 માર્કનું આપણે પેપર 11 આપણે પૂરું કર્યું છે ચલવીને, બરાબર? એટલે તમે તમારી રીતે પાછલા વર્ષના પેપર VNSU ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને તમે તમારી રીતે પ્રશ્ન તૈયાર કરવાનું, મટીરિયલ તૈયાર કરવાનું ચાલુ કરી દેજો, કારણ કે આ બધી અત્યારની જે અસમંજસ ભરેલી પરિસ્થિતિ છે, ક્યારે સેમેસ્ટરની ઇન્ટરનલ ગોઠવાઈ જાય, ક્યારે યુનિવર્સિટીઓની પરીક્ષા ગોઠવાઈ જાય, એનું કોઈ કોઈ નિર્ણય લઈ શકે એમ નથી. કયા મોડ પર પરીક્ષા લેવાય એ પણ હજુ ડિસાઇડ નથી. એટલે આપણે મેન્ટલી તૈયારી રાખવાની. આપણે કારણ કે બે યુનિટ પતી ગયા છે એટલે બે યુનિટમાં સાહિત્ય તમારે તમારી રીતે થોડું થોડું બુક્સમાં, બુક્સ ચોપડી જેની પાસે છે તેમણે તો એમાંથી બુકમાંથી પ્રિપેર કરી કરીને ચાલુ કરી દેવું પડે. ઓકે, હવે આપણે વધારે આગળ ચર્ચા નહીં કરતા, હવે આપણા પાછા ટોપિક પર આવીએ. તો આપણે આજે પેપર 14B પ્રાદેશિક અર્થશાસ્ત્ર, બરાબર, આપણું જે 14B છે. અને લાસ્ટ ટાઈમે આપણે એમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ, પ્રાદેશિક અર્થશાસ્ત્ર નો અર્થ આપણે જોઈ લો તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર નો આપણે ખાસ કરીને જે વિકાસ થયેલો છે, ઉત્ક્રાંતિ થયેલી છે, અલગ અલગ દેશોના જે કંઈ પણ વિચારકો છે કે અર્થશાસ્ત્રીઓ છે, એ લોકોએ જે કંઈ પણ ફાળો આપેલો છે, એની ઉત્પત્તિ અને વિકાસની આપણે ચર્ચા કરી ગયેલા. અને ત્યાર પછી આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યાઓની પણ આપણે ચર્ચા કરેલી હતી. એમાં વોલ્ટર ઇશાર્ડની આપણે વ્યાખ્યાની ચર્ચા કરેલી હતી. પછી આપણે જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇનની આપણે વ્યાખ્યાની પણ ચર્ચા કરેલી હતી. સાથે સાથે આપણે લુઈસ લેફેબરની પણ ચર્ચા કરેલી હતી. અને લાસ્ટમાં આપણે વિનોદ દુબેની જે સર્વસ્વીકૃત વ્યાખ્યા હતી તેની પણ આપણે ચર્ચા કરેલી હતી. અને ત્યાર પછી આપણે જોઈ લો તે પ્રમાણે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એની પણ આપણે લાસ્ટ ટાઈમે ચર્ચા કરેલી હતી. એમાં આપણે જોયેલું તે પ્રમાણે કે સ્થળ પસંદગી, પછી પ્રદેશ અંગેનો ખ્યાલ,
પછી આંતર પ્રાદેશિક વિશ્લેષણ, આંતર પ્રાદેશિક સંતુલાનું વિશ્લેષણ, અને લાસ્ટમાં આપણે પ્રાદેશિક નીતિ, અને ત્યાર પછી આપણે જોયેલું હતું પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ, અને ત્યાર પછીનો જે આપણો ટોપિક છે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો, એ છે ખાસ કરીને પ્રદેશ અંગેનો ખ્યાલ. કે તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશ અંગેનો જે ખ્યાલ છે, પ્રદેશનો એટલે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશનો અર્થ એટલે કે પ્રદેશ ની વ્યાખ્યામાં ઉપયોગમાં લેવાતા જે ખ્યાલો છે તેની ખાસ કરીને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે આપણો જે એકમ બે નો ટોપિક પહેલો છે તે એ પ્રદેશનો અર્થ છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશનો અર્થ કઈ રીતે કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સામાન્ય રીતે ખાસ કરીને પ્રદેશનો જે ખ્યાલ છે તો પ્રદેશના ખ્યાલમાં આપણે જાણીએ છીએ કે ખાસ કરીને સ્થળના સંદર્ભમાં હંમેશા આપણે પ્રદેશનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જ્યારે સ્થળના સંદર્ભમાં પ્રદેશનો ઉલ્લેખ આપણે કરતા હોઈએ એનો મતલબ આપણે એવો કરી શકાય કે પ્રદેશ અંગેની સમજૂતી એ ખરેખર ભૂગોળનો વિષય બની જાય, અને ભૂગોળ શાસ્ત્રીઓએ પ્રદેશ અંગેની ઘણા બધા દ્રષ્ટિકોણથી સમજૂતી આપેલી હોય એમ આપણે કહી શકીએ. સામાન્ય રીતે ભૌગોલિક દ્રષ્ટિકોણથી જો આપણે વિચાર કરીએ તો કે ભાઈ પ્રદેશ એટલે ખાસ કરીને પૃથ્વીની સપાટી પરના કોઈક એક ચોક્કસ ભાગને આપણે ભૂગોળની દ્રષ્ટિએ પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ. એટલે પૃથ્વીનું જે આપણે કહીએ કે પૃથ્વીનો જે પોપડો છે એને આપણે ભૃપુષ્ઠ કહીએ છીએ. તો ભૃપુષ્ઠ પરનો કોઈ પણ એક ચોક્કસ ભાગ કે વિસ્તાર કે ક્ષેત્ર તેને આપણે ગુણના દ્રષ્ટિકોણથી આપણે પ્રદેશ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે જ્યારે કોઈક આ પૃથ્વી પરના આ ગ્લોબ પરના આપણે એમ કહીએ કે ચોક્કસ ભાગને આપણે જ્યારે પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ ત્યારે આપણે કોઈક ને કોઈક ચોક્કસ હેતુ, ઉદ્દેશ, લક્ષ્યાંક કે માપદંડને ધ્યાનમાં રાખીને આપણે પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ. અને ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ પ્રદેશના કદનો જે આધાર છે સામાન્ય રીતે આપણે એમ કહીએ તો તે પણ કોના પર આધારિત છે? તો કે ભાઈ આપણે જે નક્કી કરેલો હેતુ છે, આપણે જે હેતુસર કે જે ધ્યેયસર આપણે પ્રદેશની રચના કરીએ છીએ એના પર આધારિત છે આપણે એમ કહીએ તો. આપણે એમ કહીએ કે ધારો કે આપણે એવો હેતુ રાખીએ કે ભાઈ એશિયા ખંડના પ્રદેશો, તો અહીંયા આપણે હેતુ કયો રાખ્યો? તો કે ભાઈ એશિયા ખંડના દેશો. અહીંયા આપણો પ્રદેશ નક્કી કરવાનો હેતુ શું છે? તો કે ભાઈ પૃથ્વી પર જેટલા ખંડો છે એ ખંડ પૈકી એશિયા ખંડના અંદર આવતા દેશો.
આપણે જાણી શકીએ કે વિશ્વના આખી દુનિયાના પરિપ્રેક્ષ્યમાં પ્રદેશનું કદ આપણી દ્રષ્ટિએ આપણે જે હેતુ રાખેલો છે એના સંદર્ભે આપણે એમ કહી શકીએ કે પ્રદેશ એ આખો એશિયા ખંડ બની જાય. ઓકે, હવે પાછો આપણે બીજો માપદંડ રાખીએ. ધારો કે આપણે એશિયા ખંડના અગ્નિ ખૂણાના દેશોની વાત કરીએ. ધારો કે આપણે ઘણા બધા આપણે એશિયા ખંડને એક આપણે આખો સમગ્ર પ્રદેશ માની લઈએ અને એનો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય એમાંથી આપણે કોઈક એકને આપણે માપદંડ બનાવીને પ્રદેશને નક્કી કરીએ. ધારો કે ઓકે, તો હવે દાખલા તરીકે આપણે કહીએ કે અગ્નિ એશિયાના દેશો, અગ્નિ એશિયા એટલે કે એશિયા ખંડના અગ્નિ ખૂણાના ખૂણાની અંદરના કેટલા દેશો આવે છે તેને આપણે અગ્નિ એશિયાના દેશો કહીએ છીએ. પાકિસ્તાન છે, ભારત છે, બર્મા છે, આ બધા જે દેશો છે, શ્રીલંકા છે, આ બધા જે દેશો છે તેને આપણે અગ્નિ એશિયાના દેશો તરીકે ઓળખીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે માપદંડ ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ લઈએ છીએ એ પ્રમાણે એનું કદ નક્કી થાય. મેં એવું કીધું કે ભાઈ એશિયા ખંડના દેશો, તો કે આ ચાર દેશો સિવાય એશિયા કોન્ટિનેન્ટમાં એશિયા ખંડમાં જેટલા પણ દેશો આવે બધાથી બને પ્રદેશ. પણ આપણે થોડોક માપદંડ ચેન્જ કર્યો કે અગ્નિ એશિયાના જ ખાલી દેશો, તો કે ભાઈ આપણે અગ્નિ ખૂણામાં જેટલા આવતા દેશો છે તેનો સમાવેશ થાય. તો આ ભૌગોલિક દ્રષ્ટિકોણથી આપણે કહીએ કે સ્થળને ધ્યાનમાં રાખીને આ એક માપદંડથી પ્રદેશ બનાવવાનો પ્રદેશનો. બીજો માપદંડ જો આપણે એવું કહીએ કે ભાઈ જે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે આવતા પ્રદેશો, ઓકે, આપણે શું કહીએ છીએ. બીજો આપણે એવું ધારો કે એવો આપણે એવો નક્કી કર્યો પ્રદેશ કે ઇક્વેટર, બરાબર, એટલે બરાબર ખાસ કરીને કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવતા પ્રદેશો. તો અહીંયા આપણે માપદંડ બદલી ગયેલો, તો કે ભાઈ વચ્ચે એક્ઝેક્ટ આપણે પૃથ્વીનું મોડલ આપણને ખબર છે, ગ્લોબ ખબર છે, એમાં તમે બરાબર જો પૃથ્વીનો નકશો પણ જોવો તો તમને ખબર પડે કે વચ્ચે એક્ઝેક્ટ ઇક્વેટર થાય, પછી ઉપર 23.5 અંશ આપણે તેને આપણે નોર્થ હેમિસ્ફિયર કહીએ, ઉપરનો ભાગ કહીએ, પછી નીચે આપણે 23.5 અંશ પર દક્ષિણ સાઉથ હેમિસ્ફિયર. તો આ વચ્ચેનો જે ભાગ છે એ ભાગના અંદર આવતા જેટલા પણ રાષ્ટ્રો છે તેના દ્વારા બનતો પ્રદેશ. તો આપણે એમ કહીએ કે ઘણા બધા દેશો આવી જાય એ પ્રદેશનું કદ એ રીતે મોટું નક્કી થાય. ઓકે, આ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ દ્રષ્ટિકોણથી બીજી રીતે પણ પ્રદેશ બનાવી શકાય. ધારો કે આપણે એમ કહીએ કે રાજકીય દ્રષ્ટિકોણ, ભારત એક સમવાય ફેડરલ સ્ટેટ છે, આપણે રાજકીય રીતે બનાવવું હોય કે ભાઈ ભારત એક સમવાય તંત્ર છે. બીજી રીતે આપણે બનાવીએ કે ભારતમાં પંચાયતી રાજ પ્રવર્તે છે. ભારતનો આપણે એમ કહીએ કે પંચાયતી રાજ પ્રમાણે સમગ્ર પ્રદેશ, તો એ રીતે આપણે ઉપરથી માંડીને નીચે સુધી, ટોચથી માંડીને ટોચ સુધી સમગ્ર પ્રદેશને આવરી લેવામાં આવે. જ્યારે આપણે રાજકીય દ્રષ્ટિકોણથી બનાવીએ, બરાબર, પોલિટિકલ, આપણે જોઈએ છીએ કે ભાઈ વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે આપણે જાણીએ છીએ કે અમુક જે વિસ્તાર છે તે ભરૂચ જિલ્લામાં આવતો હોય, અમુક જે વિસ્તાર છે રાજકીય રીતે તે નર્મદા જિલ્લામાં આવતો હોય. ભલે આપણે એમ કહીએ કે
અમુક જિલ્લાના મુખ્ય મથક થી નજીક હોય પણ પોલિટિકલી રીતે પ્રદેશ આખો જુદો પડી જાય. આપણે જોઈ શકીએ છીએ કે અમુક વિસ્તારો એવા છે, નેત્રંગ નર્મદા જિલ્લામાં પહેલા આવતું હતું, પછી રાજકીય પ્રદેશમાં એને ભરૂચમાં સમાવેશ કર્યો એટલે હવે ભરૂચ જિલ્લામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે રાજકીય દ્રષ્ટિકોણથી પણ પ્રદેશ નક્કી થાય. બરાબર, કે આપણે સિટીમાં જોઈએ છીએ કે ભાઈ અમુક ગામડાઓ જે શહેરની નજીક હતા તે પહેલા આપણે એમ કહીએ કે નગરપાલિકાની હદમાં નહીં હતા, પછી ધીરે ધીરે શહેરનું કદ મોટું થાય તેમ તેમ રાજકીય રીતે એને પાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવે એટલે પંચાયતો નાબૂદ થાય અને નગરપાલિકા મહાનગરપાલિકામાં એ સમાવેશ થઈ જાય. આપણે ભરૂચ છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, નજીકના જે ગામો છે કે પહેલા પંચાયત હતી અત્યારે હવે નગરપાલિકાની સીમામાં આવી જાય રાજકીય રીતે, તો એ પ્રદેશ એ રીતે રાજકીય રીતે આપણે એમ કહીએ કે પ્રદેશ બને. એ જ રીતે આર્થિક દ્રષ્ટિકોણનો પણ ઉપયોગ કરી શકાય કે G7, બરાબર, G7 રાષ્ટ્રો, G14 રાષ્ટ્રો, G21 રાષ્ટ્રો, પછી આપણે SAARC, સાઉથ એશિયન કન્ટ્રીઝ, કોમનવેલ્થ કન્ટ્રીઝ, આર્થિક સહકાર, પછી આપણે યુરોપનો જે આપણો સહિયારો દેશ જે યુરો ચલણ છે, કોમન કરન્સી છે, સહિયારો પ્રદેશ યુરોપનો, કે ભાઈ અમુક દેશો કે ત્યાં આર્થિક દ્રષ્ટિકોણથી આખો પ્રદેશ બનાવેલો છે યુરોપમાં. આપણે જોઈએ તો ઇટાલી, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, કે ત્યાં એક દેશથી બીજા દેશમાં જવું હોય તો કોઈ વિઝા લેવાની જરૂર નહીં પડે. પછી દરેક દેશોના જે પહેલા અલગ અલગ ચલણ હતા તે ચલણ મર્જ કરીને યુરો નામનું નવું ચલણ બહાર પાડ્યું. તો આપણે એમ કહીએ કે આ યુરોપનો મઝિયારો પ્રદેશ છે, યુરોપનો સહકાર સૂચવતો, આર્થિક સહકાર સૂચવતો આ પ્રદેશ છે. અહીંયા માપદંડ આપણે કહીએ કે આર્થિક દ્રષ્ટિકોણ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જાતિ આધારિત, ધર્મ આધારિત પણ આપણે પ્રદેશ નક્કી કરી શકીએ કે ભાઈ ઇસ્લામ ધર્મ પાળતી વસ્તીનો પ્રદેશ, તો કે વિશ્વમાં જેટલા પણ વિસ્તારોમાં ઇસ્લામ ધર્મ નો અંગીકાર કરેલા લોકો રહેતા હોય એનાથી બનતો પ્રદેશ, ખ્રિસ્તી ધર્મના લોકો એ રીતે ખ્રિસ્તી ધર્મ પાળતા, હિન્દુ ધર્મ પાળતા, તો ધર્મ વિષયક પ્રદેશ પણ નક્કી કરી શકાય. એ જ રીતે જાતિ વિષયક પ્રદેશ પણ નક્કી કરી શકાય, હફસી છે કે નિગ્રો છે કે આરબ જાતિ છે, પઠાણ છે, કે ભાઈ જે જે વિસ્તારમાં આવી પઠાણ જાતિ રહેતી હોય, આરબો રહેતા હોય, નિગ્રોઝ રહેતા હોય, એનાથી બનતો પ્રદેશ, તો જાતિ પ્રમાણેનો પ્રદેશ. તો આપણે એમ કહીએ કે જ્યારે પણ ખાસ કરીને આપણે આ રીતે અલગ અલગ માપદંડોથી પ્રદેશ જ્યારે નક્કી કરવામાં આવતો હોય ત્યારે એવું જરૂરી પણ નથી કે ભાઈ રાજકીય સીમાઓ એની સરહદો નક્કી થઈ કે ભાઈ એક જ રાજ્યની અંદર, એવું નહીં. ગમે ત્યાં, ગમે તે દેશનો ગમે તે વિસ્તાર હોય, આખો દેશ કદાચ ના હોય પણ એક એક દેશનો અમુક જ પ્રદેશ હોય. ધારો કે આપણે એમ કહીએ કે હફસી લોકો છે તો અમેરિકામાં એક જ વિસ્તારમાં, અમુક વિસ્તારમાં રહેતા હોય તો આખા અમેરિકાને એ પ્રદેશમાં નહીં મૂકવામાં આવે, પણ અમેરિકાનો જે સ્ટેટનો જે ભાગ છે એમાં એ વિસ્તારને મૂકવામાં આવે, એ એરિયાને એમાં એ પ્રદેશમાં સમાવેશ કરવામાં આવે. ગુજરાતી ભાષા બોલતા લોકોનો પ્રદેશ, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, ઉત્તર પ્રદેશમાં પણ ગુજરાતીઓ છે, મહારાષ્ટ્રમાં પણ છે, કે ભાઈ અંધેરી છે, કાંદીવલી છે, દહીસર છે, મલાર છે, આ બધા જે વિસ્તારો છે કે ત્યાં ગુજરાતીઓનું વસ્તીનું પ્રમાણ વધારે છે. કેનેડામાં તો કે ભાઈ ટોરન્ટો સ્ટેટમાં ગુજરાતીઓ ભાષા બોલતા ઘણા બધા લોકો છે. તો જ્યારે આપણે ગુજરાતી ભાષાનો માપદંડ લઈએ પ્રદેશ બનાવવા માટે, તો નોટ ઇવન ગુજરાત, પણ ભારતમાં જ્યાં જ્યાં ગુજરાતી બોલી બોલાતી હોય, ભાષા બોલાતી હોય,
એ ત્યાં જે લોકો રહેતા હોય એ બધાને આપણે એ પ્રદેશની અંદર સમાવવા પડે. એટલે આપણે એમ કહીએ કે પ્રદેશ એટલે હું પ્રદેશનો ખ્યાલ આપણે કહીએ કે બહુ બ્રોડ ખ્યાલ છે, એક જ ભૌગોલિક દ્રષ્ટિકોણથી આપણે પ્રદેશ નક્કી કરી શકીએ એવું નહીં. ભૌગોલિક પ્રદેશથી ભૌગોલિક દ્રષ્ટિકોણથી બી આપણે નક્કી કરીએ છીએ. મેં કીધું તેમ કે ભાઈ ખડકાર વિસ્તાર, ખડકોથી બંધો પ્રદેશ, રણ પ્રદેશ, પછી આપણે એમ કહીએ કે જંગલ વિસ્તાર, જંગલથી બનતો પ્રદેશ, બરોબર. આપણે એમ કહીએ કે બારમાસી લીલા ઝાડવાળો પ્રદેશ, ભૌગોલિક દ્રષ્ટિકોણથી બી અલગ અલગ રીતે આપણે પ્રદેશ બનાવી શકીએ. જ્યારે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશ શબ્દ આવે ત્યારે એક મગજમાં આપણે એક ક્લિયર કટ થઈ જવું જોઈએ. પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશ એટલે કોઈક એક દેશની ચોક્કસ જે પેટા વિભાગ છે એનો જ આપણે એમાં સમાવેશ કરીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારત જે દેશ છે એની રાજકીય સીમા હેઠળ ગુજરાત એક પ્રદેશ છે. તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ દેશની એક ચોક્કસ જે પેટા વિભાગ છે એટલે દેશની કે રાષ્ટ્રની ચોક્કસ જે રાજકીય સીમા છે, ભૌગોલિક સીમા છે, એની અંદરના જ એક પેટા વિભાગને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ખાસ કરીને આપણે પ્રદેશ નક્કી કરવામાં આવે છે, નિર્ધારિત કરવામાં આવે છે, ત્યારે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું જે કદ છે, એની જે સીમાઓ છે પ્રદેશની પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં, એ નક્કી કરવા માટે ખાસ કરીને આપણે આર્થિક દ્રષ્ટિકોણનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ અલગ અલગ હેતુસર ઘણી વખત આપણે એમ કહીએ કે જે હેતુ છે તે ઘણી વખત એક જ હોય, એક પણ હોય, બરાબર. ઘણી વખત આપણે જાણીએ છીએ કે કોઈ એક હેતુ હોય પ્રદેશ નક્કી કરવાનો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ભારત દેશમાં જે ખનિજ સંપત્તિ જ્યાં જ્યાં આવેલી છે એનાથી બનતો પ્રદેશ. ઓકે, આપણે પ્રદેશને ઘણી વખત આર્થિક દ્રષ્ટિકોણ જ છે જુઓ ત્યારે કોઈ એક જ માપદંડનો ઉપયોગ કરવામાં આવે કે આખા ભારતનો તમે જુઓ નકશો તો આપણે આઠમા નવમા ધોરણમાં ભૂગોળમાં ભણી ગયા છે. હવે નકશા પોથી લઈએ તો તેમાં ભારતનું ખનિજોથી વર્ગીકરણ કરતો નકશો આપણને જોવા મળે કે ભાઈ ગુજરાતમાં તો કે ભાઈ છોટા ઉદયપુરમાં તો કે ખનિજો છે. આખા ગુજરાતનો સમાવેશ નહીં થાય પણ ગુજરાતમાં જે જે જગ્યાએ આપણે એમ કહીએ કે ખનિજ સંપત્તિ આવેલી છે એનું એમાં આપણે ભારતના નકશામાં ગુજરાતનો આખાને નહીં પણ ગુજરાતમાં જ્યાં જ્યાં ખનિજો આવેલા છે પર્ટિક્યુલર એક ખનિજના સંદર્ભમાં પણ આપણે કહીએ કે પ્રદેશ અલગ તારવી શકાય. એ જ રીતે જંગલ સંપત્તિને ધ્યાનમાં રાખીને પણ પ્રદેશ નિર્ધારિત કરી શકાય. અમુક પ્રકારની વનસ્પતિઓ ઉગતી હોય તેના આધારે પણ આપણે એમ કહીએ કે નક્કી કરી શકાય પ્રદેશ. તો આપણે એમ કહીએ કે આ રીતે અલગ અલગ, એ જ રીતે રણ પ્રદેશ છે કે જમીનની ફળદ્રુપતા છે કે વરસાદનું પ્રમાણ છે, આબોહવાનું સ્તર છે, કોઈ પણ એક આપણે એમ કહીએ કે પેરામીટર ધ્યાનમાં રાખીને આપણે સમગ્ર દેશનું અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ પેટા પ્રદેશોમાં વિભાજન કરી શકીએ છીએ. તો સ્વાભાવિક છે કે ભાઈ જ્યારે પ્રદેશની વાત આવે ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ એક
જો માપદંડને ધ્યાનમાં રાખીને જો આપણે એમ કહીએ કે સમગ્ર પ્રદેશનું જો આપણે વિશ્લેષણ કરીએ તો આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે એટલે આપણને ખબર છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર માં એક પરિબળને આધારે આખા પ્રદેશનું આર્થિક વિશ્લેષણ શક્ય બને તો પણ ઉપયોગી બનતું નથી. એટલા માટે આપણે એમ કહીએ કે જ્યારે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશનો ખ્યાલ દ્વારા જ્યારે પ્રદેશ નક્કી કરવામાં આવતો હોય ત્યારે આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે સમગ્ર જે પ્રદેશ અંગેની જે બાબતો છે એનું વિશ્લેષણ કરી શકાય, સમષ્ટિલક્ષી વિશ્લેષણ કરી શકાય. એ માટે આપણે એમ કહીએ કે ત્રણ ખ્યાલો નો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. એક તો પહેલો જે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં સમષ્ટિલક્ષી આર્થિક વિશ્લેષણમાં ઉપયોગી એવા ત્રણ ખ્યાલો પૈકીનો જે પહેલો ખ્યાલ છે એને આપણે એકરૂપતાનો ખ્યાલ કહીએ છીએ, એને આપણે સમરૂપતાનો ખ્યાલ એવું પણ કહી શકીએ, ઇંગ્લિશમાં એને આપણે હોમોજિનિટી કોન્સેપ્ટ કહીએ છીએ. તો કે એકરૂપતાના ખ્યાલથી નિર્ધારિત થતો, નક્કી થતો એકરૂપ પ્રદેશ, તેને હોમોજિન રીઝન અથવા યુનિફોર્મ રીઝન તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. એને બીજો જે માપદંડનો આપણે પ્રદેશ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે જે બીજો ખ્યાલ છે પ્રદેશ અંગેનો એ છે ક્રિયાલક્ષી જોડાણ ધરાવતો ક્રિયાશીલ આંતર સંબંધ ધરાવતો ધ્રુવીયતાનો ખ્યાલ અને એના દ્વારા નક્કી થતો ધ્રુવીય પ્રદેશ. ફરી પાછું કે ક્રિયાલક્ષી જે આંતર સંબંધ ધરાવતો એના જે વિસ્તારો છે તેની સાથેનો, એટલે ક્રિયાલક્ષી જોડાણો ધરાવતો સાથે સંકળાયેલો ધ્રુવીયતાનો ખ્યાલ અને ધ્રુવીય પ્રદેશ, નોડાલિટી કોન્સેપ્ટ, એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ધ્રુવીયતા એટલે નોડલ, એના પરથી આવેલું છે નોડાલિટી કોન્સેપ્ટ અથવા પોલર પોલરાઇઝેશન કોન્સેપ્ટ અને નોડલ રીજન. ધ્રુવીય પ્રદેશ મતલબમાં નોડલ રીજન, પોલર રીજન બીજા અર્થમાં જો આપણે કહેવું હોય તો પોલર રીજન તરીકે પણ એને આપણે ઓળખી શકીએ. ઓકે, અને ત્રીજો જે ખ્યાલ છે એ છે આયોજનની સાથે, એટલે જેને આપણે પ્લાનિંગ કહીએ છીએ, આયોજનની સાથે સંકળાયેલો નીતિ વિષયક ખ્યાલ, એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પોલિસી ઓરિએન્ટેડ રીજન, કોન્સેપ્ટ ઓફ પોલિસી ઓરિએન્ટેડ અથવા તો આપણે એમ કહીએ કે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ, અને એનાથી બનતો જે પ્રદેશ છે તેને આપણે આયોજન પ્રદેશ કહીએ છીએ. એટલે એકરૂપતાના ખ્યાલથી બનતો એકરૂપ પ્રદેશ, ધ્રુવીયતાના ખ્યાલથી બનતો ધ્રુવીય પ્રદેશ, અને નીતિ વિષયક ખ્યાલથી બનતો આયોજન પ્રદેશ. આ ત્રણ પ્રદેશ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં નિર્ધારિત કરવામાં આવે છે અને એનો ઉપયોગ પણ પ્રાદેશિક જે સમસ્યાઓ છે પ્રદેશની એ પ્રાદેશિક પ્રશ્નોના ઉકેલ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાદેશિક નીતિની રચના હોય કે પ્રાદેશિક આયોજન હોય, પ્રાદેશિક પ્રશ્નોના નિરાકરણ માટે આ ત્રણે ત્રણ ખ્યાલોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે ત્રણ પરીક્ષામાં ખૂબ જ અગત્યના ખ્યાલો છે ત્રણે ત્રણ, કોઈ પણ એક પૂછે છે દર વર્ષે. આપણે એટલો વિવેક આમ તો મોટે ભાગે એક લાંબા પ્રશ્નમાં પૂછાય તો ટૂંકનોમાં પણ બીજો પ્રશ્ન પૂછાય જ છે મોટે ભાગે. આ યુનિટ બીજો યુનિટ છે, નાનો છે અને સારા માર્કવાળો પણ છે.
આપણે એમ કહીએ કે એકરૂપતાનો ખ્યાલ અને એકરૂપ પ્રદેશ, પેલો જે ખ્યાલ છે તે, તો કે એની સિમ્પલમાં સિમ્પલ જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એ રીતે આપી શકીએ. પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ એકરૂપ પ્રદેશ કોને કહેવામાં આવે, બે માર્કનો પ્રશ્ન પૂછે છે પરીક્ષામાં. તો અહીંયા તમે કહી શકો કે ભાઈ એકરૂપતાના ખ્યાલના આધારે નક્કી કરવામાં આવતા પ્રદેશને એકરૂપ પ્રદેશ કહેવામાં આવે છે. સિમ્પલમાં સિમ્પલ વ્યાખ્યા, બે માર્ક મળી જાય તમને એક જ સેન્ટેન્સમાં. બીજી એની વ્યાખ્યા છે એકરૂપ પ્રદેશ એટલે સ્થળ વિષયક સમાનતા. બીજી વ્યાખ્યા કઈ છે એની? એકરૂપ પ્રદેશ, સમરૂપ પ્રદેશ, સમરૂપ જો શબ્દ છે, એકરૂપ સમરૂપ. પરીક્ષામાં કોઈ પેપર સેટર હોય તો જરાક શબ્દને બદલી નાખે, કોઈ જગ્યાએ સમરૂપ શબ્દ આપેલો નહીં પણ આપણો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને લખી શકાય. એકરૂપ, સમરૂપ, સરખું રૂપ છે, હોમોજીનિટી ધરાવે છે. તો કે ભાઈ એકરૂપ પ્રદેશ એટલે સ્થળ વિષયક સમાનતા. હવે જો અહીંયા શબ્દ જો બરાબર સમજો, સ્થળ વિષયક, સ્થળ સ્થળ જ્યાં સરખા હોય એનાથી બનતો પ્રદેશ એટલે એકરૂપ પ્રદેશ. એની ત્રીજી વ્યાખ્યા છે એકરૂપ પ્રદેશ એટલે કેટલાક ઉચિત માત્રામાં આર્થિક દ્રષ્ટિકોણથી આર્થિક રીતે સમાન ગુણી હોય તેવા લક્ષણો ધરાવતો પ્રદેશ. એકરૂપ પ્રદેશ એટલે કેટલાક ઉચિત માત્રામાં, કેટલીક ઉચિત તીવ્રતામાં આર્થિક રીતે, ઇકોનોમિક દ્રષ્ટિકોણથી, ઇકોનોમિક પરિપ્રેક્ષ્ય, આર્થિક પરિપ્રેક્ષ્યથી આપણે એમ કહીએ, આર્થિક સંદર્ભે સમાનતા, સમાન ગુણી લક્ષણો ધરાવતો પ્રદેશ. અને ચોથી જે વ્યાખ્યા છે કે જ્યારે પ્રદેશના સ્થળ વિષયક બિંદુઓ પૂરતા પ્રમાણમાં એકરૂપ એટલે કે સમાન હોય તેને આપણે એકરૂપ પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ. તો હવે આ પાછો આપણે પ્રશ્ન પાછો બીજો ઉભો આવ્યો કે એકરૂપતા આપણે કઈ એક જ દ્રષ્ટિકોણથી થોડી નક્કી કરી શકીએ કે ભાઈ એકરૂપતા, પ્રદેશની એકરૂપતા મેં કીધું તેમ કે આપણે અલગ અલગ પરિમાણથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી, અલગ અલગ એપ્રોચથી આપણે કરી શકીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે આપણે ભૌગોલિક દ્રષ્ટિકોણથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવાનો છે. ઓકે, તો આપણે ભારતનો ભૌગોલિક દ્રષ્ટિકોણ જો બરાબર સમજો, હા, ભૌગોલિક દ્રષ્ટિકોણથી નક્કી કરવામાં આવતો એકરૂપ પ્રદેશ. તો આપણે એમ કહી શકીએ કે ભારતના રણ પ્રદેશો, તો તમે આપણે કહી શકીએ તરત ફટાક દઈને કે ભાઈ ગુજરાતનો કચ્છ જિલ્લો આવી જાય, રાજસ્થાનનો અમુક ભાગ આવી જાય, એ જ રીતે હરિયાણાથી કેટલોક નીચેનો ભાગ આવી જાય. આ બધાને આપણે ભેગો કરીએ તો ભારતનો આંધ્રનો અમુક ભાગ આવે કે જેને આપણે કંઈક અંશે રણ વિસ્તારમાં મૂકી શકીએ, ડેઝર્ટ એરિયામાં મૂકી શકીએ, તે ભૌગોલિક દ્રષ્ટિકોણથી બને. એ જ રીતે જંગલ, એ જ રીતે સપાટ મેદાનો, ફળદ્રુપ મેદાનોથી બનતો પ્રદેશ, કામપાળી જમીનથી બનતો પ્રદેશ, ખડકાર પ્રદેશ, હિમાલયન જેને આપણે હિમાલય પ્રદેશ કહીએ છીએ, ડુંગરોથી, માઉન્ટેન રીજન જેને આપણે પહાડી પ્રદેશ કહીએ છીએ, તો પહાડોથી બનતો પ્રદેશ, તો આ બધા કેવા છે? ભૌગોલિક દ્રષ્ટિકોણ છે. એ જ રીતે આપણે સાંસ્કારિક દ્રષ્ટિકોણથી, કલ્ચરલી પણ આપણે પ્રદેશ નક્કી કરી શકીએ એકરૂપ પ્રદેશ. જો અહીંયા આપણે પાછું એકરૂપ પ્રદેશ, એકરૂપ ના ખ્યાલથી નક્કી કરવામાં આવતા પ્રદેશને જ્યારે આપણે એકરૂપ પ્રદેશ કહીએ છીએ, તો એકરૂપતાનો ખ્યાલ ખાલી ભૌગોલિક ક્ષેત્રમાં જ ઉપયોગ થાય એવું નથી, કલ્ચરના ક્ષેત્રમાં બી થાય, સાંસ્કારિકતાના ક્ષેત્રમાં બી થાય, આર્થિક ક્ષેત્રથી પણ થાય, અલગ અલગ દ્રષ્ટિકોણથી.
સમાજ વ્યવસ્થાના આધાર તરીકે પણ આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરી શકીએ. દાખલા તરીકે તેલુગુ ભાષા કે તમિલ ભાષા બોલતો પ્રદેશ, તો કે ભાઈ એ સંસ્કાર આવે છે લોકોની. તે ભાષા જે બોલતો વ્યક્તિઓનો પ્રદેશ, તો કે ભાઈ તેલુગુ ભાષા બોલતા પ્રદેશ, તો કે તેલુગુ આંધ્રપ્રદેશની ભાષા છે, તો આંધ્રમાં જેટલા લોકો રહેતા હોય, પછી અમુક ચોક્કસ રીતિરિવાજ પ્રમાણે કે ભાઈ આદિવાસી પ્રજા રહેતી હોય તેનાથી બનતો પ્રદેશ. આપણે ગુજરાતની વાત કરીએ તો આખી પૂર્વ પટ્ટી બનાસકાંઠા સાબરકાંઠાથી માંડીને ડાંગ જિલ્લા સુધીની તમામ આવી જાય. જ્યારે ભારતની વાત કરીએ તો આપણે કોંકણનો બી સમાવેશ કરવો પડે. આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી લોકો, આદિવાસી બોલીઓથી બનતો પ્રદેશ, તો કે ભાઈ આપણે ઉપરથી માંડીને ચાલુ કરવું પડે. હિમાચલ પ્રદેશથી માંડીને મેઘાલય, મિઝોરમ, મણિપુર, ગુજરાત, વેસ્ટ બેંગાલનો અમુક ભાગ આવે, પછી આ બાજુ ઓરિસ્સા, ગુજરાત, ધીરે ધીરે આખો જે પટ્ટી જેમાં આપણે એમ કહીએ કે આદિવાસી પ્રજા રહેતી હોય, આદિવાસી કલ્ચર હોય, સંસ્કૃતિ હોય, એનાથી બનતો આખો પ્રદેશ. તો અહીંયા આપણે એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ. પણ આ રીતે અલગ અલગ જયારે આપણે એમ કહીએ કે દ્રષ્ટિકોણથી જયારે આપણે પ્રદેશ નક્કી કરીએ છીએ, તો એ આર્થિક વિશ્લેષણમાં ઉપયોગી બનતો નથી. આપણે અહીંયા ઇકોનોમિક પર્સ્પેક્ટિવથી જોવાનું છે. એને કયા ખ્યાલથી જોવાનું છે? આપણે આર્થિક દ્રષ્ટિકોણથી જોવાનું છે. એટલે આપણે એમ કહીએ કે બહુ ઉપયોગી નહીં બને. તો આપણે જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં એકરૂપતાના ખ્યાલથી જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવતું હોય, ત્યારે મોટે ભાગે આપણે આર્થિક માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે આર્થિક માપદંડો એટલે કેવા માપદંડો? આપણે એમ કહીએ ને કે ભાઈ ભૌગોલિક માપદંડોમાં આપણે જોયું કે ભાઈ જમીનનું સ્વરૂપ, જમીનની ફળદ્રુપતા, આબોહવા, જંગલની અંદરના વૃક્ષો, ડુંગર, ડુંગરાળ વિસ્તાર, પછી એ જ રીતે આપણે કહીએ કે જમીનની અંદરના ખનિજો. ભૌગોલિક દ્રષ્ટિકોણથી આપણે અલગ અલગ માપદંડો ઉપયોગ કરીએ છીએ. તો હવે અહીંયા આપણે એમ કહીએ કે આર્થિક દ્રષ્ટિકોણથી જ્યારે આપણે એકરૂપ પ્રદેશ બનાવવા માંગતા હોઈએ, ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ આપણે ઉચિત માત્રામાં, યોગ્ય માત્રામાં આર્થિક માપદંડો આપણે લઈએ છીએ. એટલે પ્રાદેશિક વૈજ્ઞાનિકો છે, પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ છે, સરકારના અધિકારીઓ છે, ઇવન મારા તમારા જેવા ઇકોનોમિક્સના અભ્યાસુઓ છે, એ લોકો શું કરે છે? તો કે ભાઈ અમુક ઉચિત માત્રામાં આર્થિક માપદંડો લઈ અને પછી સમગ્ર પ્રદેશની અંદર એને તપાસવામાં આવે, અને જો સમગ્ર પ્રદેશની અંદર જે જે વિસ્તારો છે, જે જે વિભાગો છે, જે જે ક્ષેત્રો છે, એમાં આપણને જો સમાનતા દેખાય તો એને આપણે અલગ તારવીએ છીએ. એને આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નિર્ધારિત કરવામાં એ વિસ્તારને આપણે મૂકીએ છીએ. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઘણી વખત ખાસ કરીને આપણે અમુક જ આર્થિક માપદંડો, એક આર્થિક માપદંડને જો આપણે એમ કહીએ કે ધ્યાનમાં લઈને સમગ્ર પ્રદેશનું એકરૂપતાના ખ્યાલથી વર્ગીકરણ કરીએ, કે ધારો કે આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિને માપદંડ બનાવ્યો હોય, કે ભાઈ એમાં પાસે આપણે એક જ માપદંડ લીધો હોય કે ભાઈ કૃષિ પ્રવૃત્તિ આખા ભારત દેશમાં કે ગુજરાતમાં કૃષિ આર્થિક પ્રવૃત્તિ અથવા ખેતી ક્ષેત્રે વિશિષ્ટતા ધરાવતો પ્રદેશ. તો અહીંયા આપણે આર્થિક માપદંડ જ છે, કૃષિ જે આર્થિક પ્રવૃત્તિ છે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતનું કે સમગ્ર ભારતનું આપણે વર્ગીકરણ કરી શકીએ. દુનિયાના લેવલ પર પણ આપણે કરી શકીએ, વિશ્વના સંદર્ભથી કોઈ કયા કયા દેશો એગ્રીગરિયન છે, કયા કયા કૃષિ વિષયક વિશિષ્ટીકૃત પામેલા છે, અને એ પ્રમાણે વિશ્વનું પણ આપણે આખું એક જ દ્રષ્ટિકોણથી, એક જ આર્થિક દ્રષ્ટિકોણથી આપણે અલગ અલગ વિભાગીકરણ કરી શકીએ. એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નક્કી કરી શકીએ. એ જ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિનું વિશિષ્ટીકરણ કરેલો પામતો પ્રદેશ, તો બી એ બી એક જ આપણે એમ કહીએ કે એકરૂપ પ્રદેશ એ રીતે નિર્ધારિત થાય.
એ જ રીતે સેવા ક્ષેત્રમાં વિશિષ્ટીકૃત થયેલો પ્રદેશ. આપણે એમ કહીએ કે આ રીતે જ્યારે એક જ માપદંડને લઈને આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નક્કી કરે, જો અહીંયા ભૌગોલિક માપદંડો નથી, અહીંયા સાંસ્કૃતિક માપદંડો નથી, અહીંયા આર્થિક માપદંડો જ છે, પણ જ્યારે એકથી આપણે આખા પ્રદેશનું વિભાગીકરણ કે વિશ્લેષણ કરતા હોઈએ, તો આપણે એમ કહીએ કે બહુ આર્થિક સમગ્ર પ્રદેશનું જ્યારે આર્થિક વિશ્લેષણ કરવાનું હોય ત્યારે એ એક માપદંડ છે તે અપૂરતું નીવડે. આખું આખા પ્રદેશનું વિશ્લેષણ કરવા માટે એ આપણને યોગ્ય નહીં, યોગ્ય ઉપયોગી નહીં નીવડે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ એક કરતા વધારે માપદંડો આપણે લઈએ છીએ. તો આપણે અહીંયા બાળકો થોડુંક બ્રેક પાડીએ, તમે કહેતા હતા તે પ્રમાણે 10-5 મિનિટ નો બ્રેક પાડીએ. ઓકે સર, બરાબર ને? હા હા, પછી પાછા ભેગા થઈએ, બરાબર? હા હા, ઓકે, ચલો 5 મિનિટ, આ 5-7 મિનિટ બ્રેક પાડીએ આપણે, બરાબર? તમારે લખવાનું કે એ છે ને નોટ જ બનાવી દેવાની, નોટ માંથી જ ફોટો પાડીને મોકલી દેવાનો, બરાબર? એટલે નોટ નો ઉપયોગ બી થાય. ફોટો પાડીને વોટ્સએપ ગ્રુપ પર મોકલજો, અથવા તો આપણે આ ટીમ પર બી પ્રયત્ન કરો ને, ટીમ પર બી મુકાઈને હું વાંધો આવે. આપણે ફાઇલ છે તો અપલોડ કરો, તમે જ્યાં શીખો નવું હે ને. હા ચાલો, હવે 5-7 મિનિટ નો બ્રેક રાખીએ આપણે.
આપણે જોયું તે પ્રમાણે જ્યારે કોઈ એક જ આર્થિક માપદંડ ને લઈને જ્યારે આપણે એમ કહીએ કે
એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ ત્યારે એ સમગ્ર પ્રદેશનો આપણે એમ કહીએ કે સમગ્ર પ્રદેશનો ચિતાર અથવા તો જેને આપણે આર્થિક વિશ્લેષણ કહીએ તે માટે એ અપૂરતો આપણને નીવડતો હોય એમ લાગે. એટલા માટે આપણે એમ કહીએ કે ખાસ કરીને જ્યારે પણ એકરૂપતાના ખ્યાલથી આપણે આર્થિક દ્રષ્ટિકોણથી જ્યારે પ્રદેશ નક્કી કરવામાં આવતો હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ આર્થિક માપદંડોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તત્વે પહેલો જે આર્થિક માપદંડો છે તેમાં પહેલો જે માપદંડ છે તેને આપણે ધારો કે દાખલા તરીકે ઉત્પાદન પદ્ધતિ છે. તો હવે અહીંયા ઉત્પાદન પદ્ધતિ કઈ રીતની છે, તેનો કયો પ્રકાર છે, એનું સ્વરૂપ કયું છે, મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે, શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે, પરંપરાગત ટેકનોલોજી આધારિત ઉત્પાદન પદ્ધતિ છે કે હસ્તકલા આધારિત ઉત્પાદન પદ્ધતિ છે. આપણે ઉત્પાદન પદ્ધતિ જ્યારે શબ્દ બોલીએ છીએ ત્યારે એમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ છે એને લક્ષ્યમાં રાખી અને સમગ્ર પ્રદેશના અલગ અલગ વિસ્તારોને આપણે તપાસીએ છીએ. એ જ રીતે બીજો આર્થિક માપદંડ જે છે ઉપભોગની ઢબ, જેને આપણે વપરાશની ઢબ કહીએ છીએ, એને વપરાશની તરાહ એવું પણ કહેવામાં આવે છે, એને કન્ઝમ્પશન પેટર્ન તરીકે પણ આપણે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં. તો કે ભાઈ જે આપણે વ્યક્તિઓ છે, લોકો છે, જનમાનસ છે, એની વપરાશની ટેવ કેવી છે, એની વપરાશની ઢબ કેવી છે, એના આધારે પણ આપણે આર્થિક દ્રષ્ટિકોણથી આપણે એકરૂપ પ્રદેશતા આવીએ છીએ. એ જ રીતે આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ, કે ભાઈ કૃષિ વિષયક પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ છે, દ્વિતીય એટલે ઔદ્યોગિક આર્થિક પ્રવૃત્તિ વિશિષ્ટીકૃત થયેલી છે કે સેવા ક્ષેત્ર છે. એ જ રીતે આપણે એમ કહીએ કે માથાદીઠ આવકના માપદંડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. મૂડીરોકાણનું માળખું, મૂડીરોકાણ કેટલું છે, કયા પ્રકારનું છે, વિદેશી મૂડીરોકાણ છે, સ્થાનિક નિયોજકો દ્વારા કરવામાં આવતું મૂડીરોકાણ છે, કંપનીઓ દ્વારા કરવામાં આવતું મૂડીરોકાણ છે, કયા પ્રકારનું મૂડીરોકાણ છે, ભૌતિક મૂડી છે તો તેનું સ્વરૂપ કેવું છે. આપણે અહીંયા મૂડીરોકાણનું માળખું એને ધ્યાનમાં રાખીને પણ આપણે એકરૂપતા તારવીએ છીએ પ્રદેશની અંદરના અલગ અલગ વિસ્તારો વચ્ચેની. એ જ રીતે આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના જે સાધનો છે એ કેટલા પ્રમાણમાં છે, એની તીવ્રતા કેટલી છે, એ આધારે પણ આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નક્કી કરવાનો. એ જ રીતે બીજો એક માપદંડ છે રોજગારીનું માળખું, પછી વસ્તી, કુલ વસ્તી અને તેની વહેંચણી. એ જ રીતે ઔદ્યોગિક વિકાસના દરને ધ્યાનમાં રાખીને પણ આપણે એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરી શકીએ. એ જ રીતે મૂડી જે સાધન છે એના દ્વારા થતા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને મૂડી ઉત્પાદન ગુણોત્તરના પરિપ્રેક્ષ્યમાં પણ આપણે એકરૂપ પ્રદેશને તારવી શકીએ. એ જ રીતે કુદરતી જે સાધન સંપત્તિ છે, નૈસર્ગિક સાધનો છે, એના પ્રમાણને ધ્યાનમાં રાખીને પણ આપણે આર્થિક દ્રષ્ટિકોણથી એકરૂપ પ્રદેશ નક્કી કરી શકીએ. એ જ રીતે જીવન ધોરણ છે, એ જ રીતે કોઈ પ્રદેશની પ્રાદેશિક આવક છે, માળખાગત સુવિધાઓ છે, પાણીના સ્ત્રોતો છે, સૂર્યપ્રકાશનું પ્રમાણ. આપણે એમ કહીએ ને કે ઘણા બધા એવા કે જે આર્થિક વિનિમય મૂલ્યતા ધરાવે છે એવા માપદંડોનો આપણે ઉપયોગ કરી અને
એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરી શકીએ. હવે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે બધા જ જે માપદંડો છે એ બધા જ માપદંડોનો આપણે એમ કહીએ કે ઉપયોગ કરવો જોઈએ જ એવો કોઈ ચોક્કસ નિયમ નથી. પણ જ્યારે આપણે એમ કહીએ કે ઓછા માપદંડ કરતા જ્યારે આપણે વધારે માપદંડો, આ દાખલા તરીકે આપણે 11 બતાવેલા છે તમારી સ્ક્રીન પર, 11 આર્થિક માપદંડો છે. આપણે ધારો કે 11-11 નહીં લઈએ, 11-11 જો આપણે લઈએ બધા જ માપદંડો અને એને અમુક ચોક્કસ આપણે ભાર આપી દઈએ, અને ભાર આપીને પછી સમગ્ર દેશમાં આપણે તપાસીએ અથવા તો સમગ્ર રાજ્યમાં તપાસવામાં આવે, તો આપણને એકરૂપ પ્રદેશનું કદ તુલનાત્મક રીતે આપણને ઓછું જોવા મળે, નાનું જોવા મળે. જો આપણે ઓછી માત્રામાં આર્થિક માપદંડો લઈએ, ઓછા પ્રમાણમાં લઈએ, ઓછી સંખ્યામાં લઈએ, તો આપણે એમ કહીએ કે પ્રદેશનું, એકરૂપ પ્રદેશનું કદ એ તુલનાત્મક રીતે મોટું બને છે. આપણે એમ કહીએ કે બને તેટલું શક્ય હોય તેટલા માપદંડોને આવરીને જો આપણે એકરૂપતા નક્કી કરીએ, એકરૂપ પ્રદેશ નક્કી કરીએ, તો આપણે એકરૂપતાની માત્રા વધારે ઊંચી મેળવી શકાય. બે સમાન ગુણી પ્રદેશ છે કે આ સમાન ગુણી વિસ્તાર છે કે સમૃદ્ધતા ધરાવતો પ્રદેશ છે, વિસ્તાર છે, એવું આપણે નક્કી કરી શકીએ. ક્યારે? જ્યારે આપણે ઊંચી માત્રામાં આર્થિક માપદંડો લઈ અને રાજ્યના વિસ્તારોને તપાસીએ. હવે મેં કીધું તેમ કે ભાઈ એક વખત આપણે એકરૂપતાના ખ્યાલના આધારે જ્યારે એકરૂપ પ્રદેશ આપણે નક્કી કરીએ છીએ, ત્યારે એકરૂપ પ્રદેશની અંદરના જેટલા વિસ્તારો આપણે આવરી લીધેલા હોય, એ એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં આપણને સમાનતા વધારે જોવા મળે. પણ એકરૂપ પ્રદેશની નજીકનો જ બાજુનો જ વિસ્તાર હોય ત્યાં આપણને ઘણી બધી અસમાનતા જોવા મળે એવું બની શકે. પરિભાષા મુદ્દો ખૂબ અગત્યનો મુદ્દો કે જ્યારે પણ આપણે નક્કી કરેલા એકરૂપ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં એક સમાનતા વધારે હોય, દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આદિવાસી વસ્તી થી બનતો પ્રદેશ, ઓકે, ધારો કે આપણે આ માપદંડ લીધો, તો તમે જોઈ શકો છો કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પછી નર્મદા જિલ્લો છે, પંચમહાલ જિલ્લો છે, આ બાજુ આપણે કહીએ કે તાપી જિલ્લો છે, સુરત જિલ્લાનો અમુક વિસ્તાર છે, નવસારી જિલ્લાનો અમુક વિસ્તાર છે, વલસાડ જિલ્લાનો અમુક વિસ્તાર છે, ડાંગ વિસ્તાર છે, ડાંગ જિલ્લો છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ કોઈ પણ તમે વિસ્તાર પકડો, આપણે આખો એકરૂપ પ્રદેશ બનાવ્યો આટલા જિલ્લાઓને જોડતો. હવે એમાં આપણે ઘણી વખત આપણે એવું જોઈએ કે આ એકરૂપ પ્રદેશમાં આટલા બધા જિલ્લાઓનો સમાવેશ થઈ જાય, અથવા તો જિલ્લામાંથી અમુક જ વિસ્તારનો સમાવેશ આપણે એકરૂપ પ્રદેશમાં થાય. આપણે એકરૂપતાનો માપદંડ કયો લીધો હતો કે ભાઈ આદિવાસી પ્રજા લોકો રહેતા હોય તેવાથી બનતો એકરૂપ પ્રદેશ, ઓકે. તો હવે આપણે જે એકરૂપ પ્રદેશ બનાવ્યો તેમાં અપ ટુ બનાસકાંઠા, સાબરકાંઠાથી માંડીને ડાંગ જિલ્લા સુધી આપણને એ એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં સમાનતા આપણને જોવા મળે, રીતિ રિવાજમાં સમાનતા જોવા મળે, બોલીમાં થોડી ઘણી સમાનતા જોવા મળે, મૂળ જે જીવન શૈલી છે એમાં આપણને સમાનતા જોવા મળે, પણ એની નજીકના વિસ્તારમાં અસમાનતા પણ જોવા મળે. દાખલા તરીકે આપણે એમ કહીએ ભાઈ ઝઘડિયા તાલુકો છે, તો ઝઘડિયા તાલુકો ધારો કે એકરૂપ પ્રદેશમાં આવે છે, પણ જે અંકલેશ્વર સિટી છે, પ્રોપર સિટી છે, એ રીતે ભરૂચ સિટી છે, તો એ સિટી કદાચ આપણે એમ કહીએ
કે સમાન ન પણ હોય, નજીકનો જ વિસ્તાર હોય, પડોશનો જ વિસ્તાર હોય, પણ ત્યાં અસમાન પણ હોઈ શકે. ધારો કે આપણે આપણી ચોપડીમાં એક ઉદાહરણ આપેલું છે, તે તમે જોજો કે ભાઈ અમેરિકા જે છે એને આપણે અમેરિકાનું બીજું નામ છે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એનું ફૂલ ફોર્મ થાય યુએસએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમેરિકાનું જે વાણિજ્ય ડિપાર્ટમેન્ટ છે, વાણિજ્ય ખાતું છે, કોમર્સ ડિપાર્ટમેન્ટ છે, એનું કહેલું છે આખા અમેરિકાને મોટા સાત એકરૂપ પ્રદેશોમાં વહેંચી નાખેલા છે. અમેરિકાનું આખો અમેરિકા જે દેશ છે, ભૌગોલિક રીતે બહુ મોટો વિસ્તાર છે, બહુ મોટો દેશ છે. અમેરિકા ખંડ કહીએ છીએ આપણે, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા, બહુ મોટો વિસ્તાર છે. આખા મોટા દેશને સાત એકરૂપ પ્રદેશોમાં વહેંચી નાખેલા છે. દાખલા તરીકે પહેલો એકરૂપ પ્રદેશ જે છે એ ચોપડીમાં તમને ગૂંચવાડો થશે જ વાંચશો ત્યારે. તમારે અહીંયા બહુ ક્લિયર કટ સમજી લેવાનું છે કે અમેરિકાને એકરૂપતાના ખ્યાલ પ્રમાણે જ્યારે એકરૂપ પ્રદેશમાં વિભાગીકરણ કર્યું, આખા અમેરિકાનો બહુ મોટો દેશ છે, તો એને એણે સાત અલગ અલગ એકરૂપ પ્રદેશોમાં વહેંચી નાખ્યું. પહેલો જે વિસ્તાર છે તે ન્યૂ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ દેશ નથી, જો અહીંયા શબ્દ છે કયો, ન્યૂ ઇંગ્લેન્ડ રીજન, એકરૂપ પ્રદેશ, ન્યૂ ઇંગ્લેન્ડ યુનિફોર્મ રીજન, ન્યૂ ઇંગ્લેન્ડ. પછી બીજો વિસ્તાર છે મિડ વેસ્ટ, મિડ વેસ્ટ બીજો એકરૂપ પ્રદેશ કયો છે અમેરિકાનો, મિડ વેસ્ટ એટલે મિડલ વેસ્ટ, એનો આખું પૂલ બહુ મોટા છે. મિડ વેસ્ટ એટલે મિડલ, પણ વેસ્ટ તરફનો મિડલ, અમેરિકા જે આખો દેશ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એનો મિડલ નો વેસ્ટ બાજુનો ભાગ. આપણા જે રીતે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો છે બરાબર, જે સપ્ત સિંધુ પ્રદેશ આપણે કહીએ છીએ, તેવા પ્લેન્સ છે, ખુલ્લ આપણે ફળદ્રુપ મેદાનો, હિમાલયન રેન્જમાંથી, હિમાલયન પર્વતમાળામાંથી નીકળતી નદીઓ કે જે દર વર્ષે આપણે એમ કહીએ કે પૂર લાવે, કાંપ લાવે બરાબર, અને એનાથી બનતો જે આપણે એમ કહીએ કે મેદાની વિસ્તાર, એને આપણે પ્લેન્સ કહીએ છીએ. આપણા ભારતનું પણ આ રીતે વર્ગીકરણ કરેલું છે એકરૂપ પ્રદેશમાં, પણ ભૌગોલિક દ્રષ્ટિકોણથી કરેલું છે. આ વાણિજ્ય ખાતાએ અમેરિકાનું આખું કરેલું છે, આપણા ભારતમાં પણ છે. ભારતમાં પણ જોઈએ છે દક્ષિણ ઉચ્ચ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, પછી આ મેદાનો છે, ઉત્તરી હિમાલય પર્વતમાળા છે. આપણા ભારતનું બી આ રીતનું વર્ગીકરણ છે. ચોપડીમાં તમે જયારે વાંચો ત્યારે ભારતનું વર્ગીકરણ આ રીતનું આપણને નથી, પણ અમેરિકાનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ આ રીતે સાત, તમે કહ્યું પ્લેન્સ એટલે ખુલ્લા, તમારે ચોપડીમાં લખવું હોય તો લખી શકો કૌંસમાં કે મેદાની વિસ્તારો. પછી આવે છે આપણે એમ કહીએ રોકી માઉન્ટેન્સ, રોકી, રોક એટલે ખડક, જેને આપણે કહીએ ને માઉન્ટેન્સ એટલે પર્વતો, એટલે પહાડી વિસ્તાર આપણે ઇન શોર્ટ કહીએ બરાબર. આ રીતે આપણે એમ કહીએ કે ન્યૂ ઇંગ્લેન્ડ, મિડવેસ્ટ, પછી પ્લેન્સ, પછી આવે છે ગ્રેટ લેક્સ. ગ્રેટ લેક્સ શબ્દ વાપરે છે, ગ્રેટ લેક, ગ્રેટ એટલે મોટા, ને લેક એટલે સરોવર, મોટા સરોવરો વાળો બનતો પ્રદેશ, ગ્રેટ લેક્સ. ઓકે, આગળ જઈએ. પછી આવે છે ફાર વેસ્ટ, શબ્દ કયો વાપરેલો છે ફાર વેસ્ટ, આ અલ્પવિરામ નથી કર્યું એટલે તમને ગૂંચવાય જ કરો કે આ બધું હું કહેવા માંગીએ છે ચોપડીમાં, પણ આ એક અલગ એકરૂપ પ્રદેશ છે. ફાર વેસ્ટ એટલે ફાર વેસ્ટ એટલે પશ્ચિમ નો દૂર નો ભાગ, ફાર એટલે દૂર ને વેસ્ટ એટલે પશ્ચિમ, ફાર વેસ્ટ. એ જ રીતે આપણે સાઉથ વેસ્ટ, દક્ષિણ નો પશ્ચિમ બાજુનો વિસ્તાર, અમેરિકાનો આપણે નકશો જોઈએ તો દક્ષિણ નો સાઉથ વેસ્ટ, દક્ષિણ નો વેસ્ટ એટલે પશ્ચિમ તરફનો ભાગ. એ જ રીતે આપણે એમ કહીએ કે સાઉથ ઈસ્ટ એટલે દક્ષિણનો પૂર્વ બાજુનો ભાગ,
આપણે એમ કહીએ કે આ રીતે આપણે એમ કહીએ કે સાત અલગ અલગ એકરૂપ પ્રદેશોમાં આખા મોટા આટલા મોટા દેશનું વિભાગીકરણ સાત એકરૂપ પ્રદેશો બનાવેલા છે. હવે અહીંયા આપણો જે મૂળ મુદ્દો છે તે પર આવ્યો કે અહીંયા આપણે એમ કહીએ કે ન્યૂ ઇંગ્લેન્ડ એક એકરૂપ વિસ્તાર છે. ન્યૂ ઇંગ્લેન્ડ ના દરેક વિસ્તારો આપણને સમાન સ્થળ વિષયક સમાનતા ધરાવતા એવું લાગે, પણ ન્યૂ ઇંગ્લેન્ડ અને મિડ વેસ્ટ વચ્ચેના જે વિસ્તારો છે એ આપણને એકદમ અલગ પડેલા દેખાય. ન્યૂ ઇંગ્લેન્ડ નો વિસ્તાર ન્યૂ ઇંગ્લેન્ડ ની અંદર આવતા જેટલા પણ વિસ્તારો છે તે સમાન ધરાવે સમાનતા, અને એની નજીક નો જો મિડ વેસ્ટ નો કોઈ વિસ્તાર હોય તો એ અલગતા ધરાવે છે, એટલે એને આપણે અલગ એકરૂપ પ્રદેશમાં મૂકવામાં આવે છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે જ્યારે પણ એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ ત્યારે એકરૂપ પ્રદેશનું જે કદ છે તે આપણે નક્કી કરેલા માપદંડોની સંખ્યા પર છે, અને બીજું જે પરિબળ છે અગત્યનું કે દરેક માપદંડને એક ચોક્કસ ભાર આપવામાં આવતો હોય, અને જ્યારે પણ આપણે એમ કહીએ કે જ્યારે પણ ભાર આપવામાં આવતો હોય ત્યારે આપણે એકરૂપતાની માત્રા જ્યારે એકરૂપ પ્રદેશના સંદર્ભમાં આપણે તપાસતા હોઈએ ત્યારે આપણે એમ કહી શકીએ કે એકરૂપ પ્રદેશ નક્કી કરવાનું કામ ખૂબ ગૂંચવાળો બની જાય. જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ જેટલા માપદંડો નક્કી કરેલા હોય અને એને જ્યારે અમુક ચોક્કસ ભારના સંદર્ભમાં આપણે એનો વેઇટ આપીને એના પરનું પ્રમાણ આપીને જ્યારે આપણે એનું કદ નક્કી કરવામાં આવે તો સામાન્ય રીતે એનું કદ કેવું થઈ જાય, નાનું થઈ જાય. હવે દાખલા તરીકે હું સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ઉપરના માપદંડો ખબર છે આપણને સ્ક્રીન પર તમને દેખાય છે કે ભાઈ 11 જેટલા આપણે આના કરતા ઘણા બધા માપદંડો પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ પ્રાદેશિક વૈજ્ઞાનિકો સરકારના અધિકારીઓ અથવા તો આપણે કહીએ સંશોધકો તમારા જેવા મારા જેવા એમફિલ પીએચડી કરનાર વ્યક્તિઓ ઘણા બધા માપદંડો લઈ શકે આને આ સિવાય આર્થિક માપદંડો. ધારો કે આપણે એમ કહીએ કે કોઈક સંશોધક એવો છે કે એણે 3 માપદંડો લીધા, ઉત્પાદન પદ્ધતિ માથાદીઠ આવક, અને ધારો કે આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ. હવે 3 માપદંડો આ 11 પૈકીના 3 માપદંડો પસંદ કર્યા, અને ધારો કે આપણે એમ કહીએ કે સંશોધક ગુજરાતનો છે અથવા કોઈ બહારનો છે પણ ગુજરાતમાં આ 3 માપદંડોને આધારે એકરૂપ પ્રદેશ તારવાનું ઈચ્છે છે. ઓકે, જો આપણે 3 માપદંડો નક્કી કર્યા, ઉત્પાદન પદ્ધતિ, પછી આપણે આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ, અને ત્રીજું છે માથાદીઠ આવક. આપણે 3 માપદંડો નક્કી કર્યા. હવે મારો પ્રશ્ન જે બીજો છે તે કે એના પર આપણે ચોક્કસ ભાર આપીએ છીએ આ માપદંડની ઉપર શું કરીએ છીએ આપણે ચોક્કસ ભાર આપીએ છીએ તો કે અહીંયા ચોક્કસ ભાર આપીએ છીએ કઈ રીતે ભાર આપીએ, દાખલા તરીકે માથાદીઠ આવક છે તો અહીંયા માથાદીઠ આવકની આપણે રેન્જ નક્કી કરીએ છીએ. ધારો કે માથાદીઠ આવક 5,000 રૂપિયાથી 6,000 રૂપિયા, પર કેપિટા ઇન્કમ વ્યક્તિ દીઠ આવક માથાદીઠ આવક એ 5,000 થી 6,000. તો આને આપણે ભાર આપ્યો કહેવાય. આપણે આર્થિક માપદંડ કયો છે માથાદીઠ આવક, અને એના પર આપણે ભાર આપ્યો 5,000 થી 6,000. ઓકે, હવે આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપને પણ આપણે કોઈ ચોક્કસ ભાર આપી દઈએ કે ભાઈ પ્રદેશના જો કૃષિ ક્ષેત્રમાં 75% લોકો જો આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા છે તો આપણે એને કૃષિ પ્રવૃત્તિ નો ભાર એ રીતે આપીએ. એ જ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર છે ધારો કે, તો આર્થિક પ્રવૃત્તિ આપણે એ રીતે એને એ રીતે ભાર આપીએ કે ભાઈ 50% વસ્તી કે 50 થી 60% વસ્તી ઔદ્યોગિક ક્ષેત્રમાં છે તો એને એ રીતે ભાર આપીએ. એ જ રીતે ઉત્પાદન પદ્ધતિ કે ભાઈ શ્રમનું પ્રમાણ 80% છે, શ્રમનું પ્રમાણ 60% છે, મૂડીનું પ્રમાણ 75% છે, તો ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદનનું જે સાધન વપરાય છે
જે ટેકનોલોજી વપરાય છે એ પ્રમાણે જ્યારે એના પર ભાર આપવામાં આવે, અને જો આપણે ધારો કે એકરૂપ પ્રદેશ ગુજરાતનું નક્કી કરીએ, આ ત્રણ માપદંડને અલગ અલગ ભાર પ્રમાણે આપીએ, તો અહીંયા તમે ગુજરાતનો નકશો જોઈ શકો. એટલે આ જે ગુજરાતનો નકશો છે તેના પરથી તમે કહી શકો કે અમુક જે વિસ્તાર છે, ગુજરાતનો જે વિસ્તાર છે એ તમે આ પ્રમાણે ધારો કે આપણે આ ત્રણ માપદંડોને આપણે તપાસીએ. ધારો કે આપણે મેં કીધું તેમ કે ત્રણ માપદંડો આપણે આ રીતે તપાસીએ. ધારો કે આપણે અહીંયા જોઈએ કે માપદંડોમાં મેં કીધું તેમ કે ભાઈ આપણે આખા ગુજરાતનો આ ત્રણ માપદંડોને આધારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવા માંગીએ છીએ. તો અહીંયા આપણે મેં કીધું તેમ કે આપણે 203 લીધેલી છે માથાદીઠ આવક, તો કે ભાઈ 5-6 એના પર ભાર આપેલો છે. પછી ધારો કે આપણે કહીએ કે આર્થિક પ્રવૃત્તિ, તો કે ભાઈ ધારો કે કૃષિ ક્ષેત્ર અથવા તો ઔદ્યોગિક ક્ષેત્ર અથવા તો સેવા ક્ષેત્ર. ધારો કે આપણે માનીએ કે ભાઈ સેવા ક્ષેત્રમાં વિશિષ્ટીકરણ થયેલી આર્થિક પ્રવૃત્તિ છે સેવા ક્ષેત્ર, અથવા ઔદ્યોગિક રાખો આપણે સરળતાથી સમજી શકાય ઔદ્યોગિક ક્ષેત્ર. અને ત્રીજી વસ્તુ આપણે જે ત્રીજો માપદંડ લીધો તે કયો લીધો આપણે ત્રીજો માપદંડ, તો કે ભાઈ ત્રીજો માપદંડ આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદન પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિ ધારો કે આપણે શ્રમ પ્રચુર અથવા તો મૂડી પ્રચુર કોઈ પણ એક આપણે ઉત્પાદન પદ્ધતિ લઈ શકીએ. તો ધારો કે આપણે ઉત્પાદન પદ્ધતિ મૂડી પ્રચુર લીધી, આપણે પાસે ત્રણ ભાર આપી દીધા એક્ઝેક્ટલી. પહેલો ભાર આપ્યો 5-6 હજાર ની માથાદીઠ આવક લોકોની હોય, વ્યક્તિઓની હોય, આખા ગુજરાતમાં જેટલા પણ લોકો 5-6 હજાર ની માથાદીઠ આવક ધરાવતા હોય તેને આપણે અલગ તારવીએ. પછી બીજું આપણે જે જે વિસ્તારને આપણે એક માપદંડના સંદર્ભમાં તપાસ્યો હોય બીજા માપદંડને આપણે તપાસીએ છીએ કે ભાઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ ઔદ્યોગિક હોય અને 5-6 હજાર માથાદીઠ આવક ધરાવતો હોય તેવો વિસ્તાર, અને ત્રીજું કે ઉત્પાદન પદ્ધતિ મૂડી પ્રચુર હોય તેવો વિસ્તાર. એટલે ત્રણ માપદંડોને આપણે એક જ સાથે તપાસીએ છીએ અમુક ચોક્કસ ભાર સાથે, તો આપણને આખા ગુજરાતના દરેક જિલ્લા દરેક જિલ્લાના અલગ પેટા વિસ્તારોમાં આપણે તપાસીએ તો કદાચ આપણને એવું થાય કે ધારો કે એક વિસ્તાર આપણને ધારો કે આ અહીંયા આપણને મળે, ધારો કે ઓકે એક વિસ્તાર ધારો કે આપણને અહીંયા મળે. એટલે કા તો કે સુરત જિલ્લાનો એક વિસ્તાર એવો છે કે ત્યાં ત્રણે ત્રણ માપદંડો આપણને જોવા મળે. ધારો કે આપણે એમ કહીએ કે 5-6 હજાર લોકોની માથાદીઠ આવક છે, ઉત્પાદન પદ્ધતિ એ મૂડી પ્રચુર છે, અને ત્રીજું આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ ખાસ કરીને ઔદ્યોગિક પ્રવૃત્તિ સુરત જિલ્લામાં આ વિસ્તારમાં છે. ઓકે બીજું આપણે જોઈએ ધારો કે બીજો વિસ્તાર આપણને મળે છે, ધારો કે આપણે એમ કહીએ કે વડોદરા જિલ્લો છે, વડોદરામાં પણ આપણને આ સેમ લાક્ષણિકતા જોવા મળે. ઓકે વડોદરામાં પણ આપણે એમ કહીએ કે લાક્ષણિકતા સેમ જોવા મળે. તો અહીંયા આપણે જોઈ શકો છો કે આ જગ્યાએ વડોદરાનો આ વિસ્તાર છે કે જ્યાં લોકોની માથાદીઠ આવક 5-6 હજાર છે, ઉત્પાદન પદ્ધતિ મૂડી પ્રચુર છે અને આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપે ઉદ્યોગો છે ત્યાં સ્થપાયેલા છે. એ જ રીતે આપણે એમ કહીએ કે બીજો વિસ્તાર આપણે ધારો કે આપણે સંશોધન કરીએ આખા ગુજરાતના સંદર્ભમાં આપણને સુરેન્દ્રનગર જિલ્લાનો એક વિસ્તાર આપણને એવો મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે ધારો કે રાજકોટ જિલ્લાનો એક વિસ્તાર મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે ધારો કે મોરબીનો એક વિસ્તાર આપણને એવો મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે આ ત્રણે ત્રણ માપદંડ ખાસ કરીને જામનગરનો જે રિફાઇનરી વિસ્તાર છે ત્યાં આપણને એ રીતનું મળે છે ધારો કે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યાં ગ્રીન ગ્રીન સ્પોટ કહીએ, બરાબર જ્યાં આપણે ગ્રીન સ્પોટ કહી રહ્યા
ત્યાં આપણે જોઈ શકો છો કે આ ગ્રીન સ્પોટ કર્યા એ આપણે માની લીધેલા જે માપદંડ છે, નક્કી કરેલા જે માપદંડ છે એ આપણે આખા ગુજરાતનો સર્વે કર્યો, એમાં આટલા વિસ્તારો એવા છે કે ત્યાં ત્રણે ત્રણ માપદંડો જે છે તે ફૂલફિલ થાય છે, એની શરતો સંતોષાય છે. તો આપણે એમ કહીએ કે આ માની લીધેલા માપદંડને ચોક્કસ ભાર આપીએ તો આખા ગુજરાતનો સમાવેશ એમાં નહીં થતો, પરંતુ આપણે એમ કહીએ કે ગુજરાતનો સુરત જિલ્લાનો એક વિસ્તાર, વડોદરાનો એક વિસ્તાર, સુરેન્દ્રનગરનો એક વિસ્તાર, મોરબીનો એક વિસ્તાર, રાજકોટનો એક વિસ્તાર અને જામનગરનો એક વિસ્તાર, આટલા જ વિસ્તારોમાં આપણને સમરૂપતા જોવા મળે છે, એકરૂપતા જોવા મળે છે, હોમોજિનિટી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ રીતે એકચ્યુઅલમાં એકરૂપ પ્રદેશ નક્કી થાય. ઓકે, હવે આ જ નકશાને આપણે બીજા એંગલથી જોઈએ. જો અહીંયા આપણને બતાવેલું છે આ નકશામાં તમે જુઓ તો હું શક્યતાઓથી આપણે મોટો સ્ક્રીન કરું કે ધારો કે અહીંયા તમે જોઈ શકો છો, એક જ મિનિટ, અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યાએ કે સાઈડ પર આખું બોક્સ બતાવેલું છે. એમાં તમે જુઓ કે અહીંયા કોફી કલરની ઢગલી બતાવેલી છે, ચીનાઈ માટી બતાવે છે, એ જ રીતે અહીંયા ગ્રેફાઇટ બતાવે છે, કાળા કલરનો ચોરસ બતાવેલો છે. પછી અહીંયા આપણે જોઈએ તો ગ્રીન કલરનો ષટકોણ આકાર બતાવેલો છે, એને જીપ્સમ છે. પછી અહીંયા આ રીતે આપણે કહીએ ને કે જે રીતે ટેલિફોનના મોબાઈલના ટાવર ઉભા કરવામાં આવે છે, એ રીતે અહીંયા ટાવર જેવું બતાવે છે, ખનિજ તેલના કુવાનો ઇન્ડિકેશન કરે છે. એ જ રીતે યલો સર્કલમાં આપણે અકીક બતાવે છે, એટલે કે અકીક ખનિજ છે એક જાતની, તે બતાવે છે. અને વ્હાઈટ સ્ક્વેર છે તે ચૂનો બતાવે છે, અને અહીંયા કોલસો બતાવે છે. જો અહીંયા આપણે આ નકશો એટલા માટે મેં પસંદ કરેલો છે કારણ કે અહીંયા ખનિજો દ્વારા વર્ગીકરણ છે, ખનિજો દ્વારા એકરૂપ પ્રદેશ બને છે, પણ આપણે અહીંયા એનો ઉપયોગ નહીં કરવાનો. અહીંયા આપણે આર્થિક દ્રષ્ટિકોણથી એકરૂપ પ્રદેશ નક્કી કરવાનો. આપણે આર્ટિફિશિયલ ઉદાહરણ લીધું આવ્યા, માથાદીઠ આવક, ઉત્પાદન પદ્ધતિ અને આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ દ્વારા આપણે એકરૂપ પ્રદેશ નક્કી કર્યો. પણ આ જે નકશો છે તે સરકારના ખાણ અને ખનિજ વિભાગે પાડેલો નકશો છે, એટલે આ એકચ્યુઅલી નકશો છે. આપણે આ ગ્રીન સ્પોટ જે બતાવેલા છે, ગોળ ગોળ સર્કલ આ જે મોટા મોટા બતાવેલા છે, તે મોટા મોટા બતાવેલા સર્કલ આપણે શું બતાવીએ છીએ એકચ્યુઅલી, તો કે એ આપણે આર્ટિફિશિયલ જે એકરૂપ પ્રદેશ બનાવ્યો છે તે બતાવીએ છીએ આપણે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલા તરીકે અહીંયા આપણે આ ખનિજો બતાવેલા છે, ચૂનો છે, ખનિજ તેલ છે અને ચીનાઈ માટી છે. ધારો કે આપણે એમ કહીએ કે ચૂનો જ્યાં જ્યાં મળી આવે છે તેનો એ પ્રદેશ કયો, તો કે ભાઈ આ વિસ્તાર, આ પોરબંદરનો અમુક વિસ્તાર, વેરાવળનો, કોડીનારનો, મહુવાનો, તળાજાનો આ વિસ્તાર, પછી આ બાજુ બાલાસિનોર, દાહોદ, હિંમતનગર, હમીરગઢ, આ જ્યાં જ્યાં વ્હાઈટ સ્ક્વેર છે એ બધા વિસ્તારને આપણે જોડી દઈએ તો ચૂનાના પથ્થરો ધરાવતો એકરૂપ પ્રદેશ બની જાય. ઓકે, એ જ રીતે આપણે ચીનાઈ માટી જ્યાં જ્યાં આવેલી છે આખા ગુજરાતમાં એનાથી બનતો એકરૂપ પ્રદેશ. પણ મેં કીધું તેમ કે આ ખનિજોનું વર્ગીકરણથી બનતા એકરૂપ પ્રદેશો છે, અલગ અલગ એકરૂપતા ધરાવતા પ્રદેશો, ખનિજોને ધ્યાનમાં રાખીને બનાવેલા પ્રદેશો. પણ મેં કીધું તેમ, અવાજ સંભળાય છે ને બાળકો? હા સર, સંભળાય છે. હે, સંભળાય છે? કમ્પ્લીટ કમ્પ્લીટ સંભળાય છે ને. તો અહીંયા તમે જોજો કે અહીંયા ખાલી આપણે ત્રણ જ આર્થિક માપદંડો લીધેલા છે, તો આટલા વિસ્તારનો સમાવેશ થાય છે. ધારો કે આપણે એક જ માપદંડ લઈએ કોઈ પણ, કે ભાઈ આપણી પાસે માપદંડ છે કે દાખલા તરીકે આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ, તો કે ભાઈ એક જ માપદંડ જો લઈએ આપણે કે ભાઈ કૃષિ આર્થિક પ્રવૃત્તિ આખા ગુજરાતમાં ક્યાં ક્યાં ચાલે છે, તો આપણે જોઈએ તો આ નકશામાં આપણે આ એકરૂપ પ્રદેશમાં બદલાવ આવીએ કે ભાઈ આટલા નહીં. પછી આપણે શું કરવું પડે કે ઘણા બધા એવા વિસ્તારો ઊભા થાય કે જ્યાં આ રીતે આપણને એકરૂપતા ધરાવતા પ્રદેશો મળી જાય. તો આપણને તમે જોઈ શકો છો એમાં આ રીતે આપણે ઉમેરો કરી શકીએ.
કે ભાઈ કૃષિ પ્રવૃત્તિ આખા ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચાલતી હોય, તો અહીંયા આપણે એને આ રીતે એડ કરી શકીએ કે ભાઈ આટલી બધી જગ્યાએ આપણે એમ કહીએ કે ગુજરાતમાં કૃષિ પ્રવૃત્તિ આપણને થતી જોવા મળે છે, તો અહીંયા એકરૂપ પ્રદેશનું કદ મોટું થઈ ગયું. આપણે એમ કહીએ કે એકરૂપ પ્રદેશનું કદ કેવું થયું? મોટું થઈ ગયું, કારણ કે આપણે માપદંડ એક જ લીધો. જયારે પહેલા આપણે ત્રણ માપદંડ લીધેલા હતા, તો ખૂબ ગુજરાતનો ખૂબ ઓછો વિસ્તાર હતો કે જે તે એકરૂપતાના ધોરણે નક્કી થતો હતો. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેટલો માપદંડ એક જ લીધો આપણે ખાલી, તો એકરૂપ પ્રદેશનું કદ મોટું બન્યું. અને આપણે એકરૂપ પ્રદેશના કદમાં આપણે ભાર પણ ઓછો આપ્યો છે કે કૃષિ ખાલી પ્રવૃત્તિ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકરૂપ પ્રદેશ ઘણો મોટો, આ બધા વિસ્તારોમાં તો છે જ. આપણે એમ કહીએ કે ધારો કે મેં ખાલી ગ્રીન ટપકા આપણે ઇમેજી આર્ટિફિશિયલ મૂકેલા છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા બધા જ્યાં જ્યાં ગ્રીન ટપકા છે ત્યાં આપણે એમ કહી શકીએ કૃષિ આર્થિક પ્રવૃત્તિ થાય છે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે આ રીતે પહેલાનું આપણે યથાવત નહીં રાખતા, બીજા સ્થળો પસંદ કરીએ, તો આપણને આ રીતે આપણને અલગ અલગ એવા વિસ્તારો જોવા મળે કે જ્યાં આપણે કૃષિ ક્ષેત્ર થી બનતો એકરૂપ પ્રદેશ આ રીતે નક્કી કરી શકીએ આપણે. તો હવે એકરૂપતાનો ખ્યાલ તમને ખબર પડી. એ ધારો કે આપણે ત્રણ માપદંડની જગ્યાએ જો 11-11 લઈએ, તો એવું બને કે ખાલી એક કે બે વિસ્તારોમાં જ 11-11 માપદંડો ફૂલફિલ થતા હોય. બરાબર, દાખલા તરીકે આપણે 11-11 માપદંડો જો લઈએ, તો આપણે એવું થઈ જાય કે આખા ગુજરાતમાં એક જ વિસ્તાર એવો છે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે ધારો કે ત્યાં માથાદીઠ આવક પણ સરખી હોય, ત્યાં આપણે એમ કહીએ કે ધારો કે ઉત્પાદન પદ્ધતિ પણ મૂડી પ્રચુર હોય, તો આપણે એક જ જગ્યાએ એવી આખા ગુજરાતમાં મળે કે આ જ જગ્યાએ આપણને 11-11 માપદંડ, તો એકરૂપ પ્રદેશનું કદ ખૂબ નાનું થાય. એટલે અહીંયા આપણે જે સંબંધ જે સ્થાપિત કરવાનો છે તે એ છે કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે, ત્યારે જો માપદંડો જેટલા આપણે વધારે લઈએ તો એકરૂપ પ્રદેશનું કદ નાનું બને, પણ જો આપણે જેટલા પણ ઓછા માપદંડો લઈને જો એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે, તો આપણે એમ કહી શકીએ કે એકરૂપ પ્રદેશનું કદ એ ઘણું બધું મોટું આવે. તો આપણે આ જે ચર્ચા કરી તે મેં કીધું તેમ કે ભાઈ ખાસ કરીને વ્યવહારિક, હવે ઘણી વખત આપણે મેં કીધું તેમ કે જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ ઘણા બધા પરિબળોને લઈને અમુક ચોક્કસ બાંધની સાથે આપણે એમ કહીએ કે એકરૂપ પ્રદેશો તારવતા હોઈએ, ત્યારે આપણે એમ કહીએ કે ઘણી વખત આપણને અલગ અલગ એકરૂપ પ્રદેશો મળે એ આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ પ્રકારના એકરૂપ પ્રદેશો મેળવી શકાય, કે ઘણી વખત આપણે એમ કહીએ કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે, ત્યારે ખાસ કરીને એવું બી બને કે ઘણી વખત આપણે કહીએ કે ભાઈ મહારાષ્ટ્રનો અને ગુજરાતનો એકમાં સમાવેશ થાય, એક એકરૂપ પ્રદેશમાં સમાવેશ થાય. બીજો આપણે એમ કહીએ કે ભાઈ કચ્છ સિવાયનો જે વિસ્તાર છે તેને આપણે ગુજરાત અને ખાસ કરીને જે મહારાષ્ટ્ર છે તેના એકરૂપ પ્રદેશમાં સમાવેશ કરવામાં આવે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ જ્યારે માપદંડોનો ઉપયોગ કરીને એકરૂપતાના આધારે જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ, ત્યારે આપણને જુદી જુદી માત્રામાં ખાસ કરીને એકરૂપ પ્રદેશો જોવા મળે એમ આપણે કહી શકીએ. એ જ રીતે ખાસ કરીને આપણે ઘણી વખત એવી પરિસ્થિતિ પણ ઊભી થાય કે કોઈક વખત આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવા માટે આપણે આર્થિક માપદંડોનો ઉપયોગ કરીએ, અને પછી આપણે આંકડાકીય માહિતી ભેગી કરવા માંગી આવો. હવે કોઈક વિસ્તાર એવો હોય કે ભાઈ એકદમ ગીચ જંગલ હોય, અને કોઈ જગ્યા એવું હોય કે ભાઈ એકદમ બહુ રણ પ્રદેશ હોય, એકદમ વધારે તાપમાન વાળું, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આપણી પાસે જરૂરી જે આર્થિક માહિતી મળવી જોઈએ તે આપણને ઘણી વખત મળે નહીં. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે
જે સંશોધક છે, જે પ્રાદેશિક અર્થશાસ્ત્રી છે, વૈજ્ઞાનિક છે, તેને પોતાની વિવેક બુદ્ધિનો અહીંયા ઉપયોગ કરવાનો છે કે ભાઈ આને કઈ કેટેગરીમાં મૂકવી, એને કયા એકરૂપ પ્રદેશમાં મૂકવું, કયા પ્રદેશના એક અલગ ભાગ તરીકેનો સમાવેશ કરવો. તો આપણે એમ કહીએ કે આ રીતે ખાસ કરીને આપણે જ્યારે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નક્કી કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે અમુક ચોક્કસ વર્ણ સંદર્ભમાં જ્યારે પણ એકરૂપતાથી એકરૂપ પ્રદેશ નક્કી કરતા હોય ત્યારે અલગ અલગ વિવેચકો, સંશોધકો, અભ્યાસીઓ કદાચ એક જ પ્રદેશના અલગ અલગ રીતે, એક જ દેશના અલગ અલગ રીતે એકરૂપ પ્રદેશો મેળવે એવું બને ઘણી વખત. ઓકે, તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી તે કે ભાઈ કઈ રીતે વાસ્તવમાં, રિયલમાં એકરૂપ પ્રદેશ નક્કી થાય છે, નક્કી કરવામાં આવે છે. પણ આપણે કહીએ કે એકરૂપતાના ખ્યાલથી આપણે જે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ તો એનું વ્યવહારિક મહત્વ શું છે? આપણે જે વિશ્લેષણ કર્યું તો એનું એક્ચ્યુઅલમાં આપણે એમ કહીએ કે એનું ઇમ્પોર્ટન્સ શું છે? પ્રદેશના જે કંઈ પણ પ્રશ્નો છે, પ્રાદેશિક સમસ્યાઓ છે, એના નિરાકરણ માટે આપણે એમ કહીએ કે આ એકરૂપતાનો ખ્યાલ કઈ રીતે ઉપયોગી નીવડે છે? તો આપણે એમ કહીએ કે ભાઈ પહેલામાં પહેલી ઉપયોગીતા જે છે, સૈદ્ધાંતિક અગત્યતા એના વિશ્લેષણની અને એ દ્વારા જે એકરૂપ પ્રદેશ નક્કી થતો હોય તેની સૌથી પહેલામાં પહેલી જે આપણે એમ કહીએ કે જે એની મહત્વતા છે, અગત્યતા છે, તે એવી છે કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે પ્રદેશની અંદરના જેટલા પણ, એટલે કે એકરૂપ પ્રદેશની અંદરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં દરેક વિસ્તારમાં જે આર્થિક લાક્ષણિકતાઓ છે તે દરેક વિસ્તારમાં એક સમાન છે, લગભગ એક સરખી છે. એટલે ભલે આપણે કહીએ કે એકરૂપ પ્રદેશ ઘણો મોટો હોય પણ અહીંયા આપણે માની લઈએ છીએ કે આર્થિક લાક્ષણિકતાઓ એના દરેક વિસ્તારમાં એક સમાન છે. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આર્થિક લાક્ષણિકતા એક સમાન છે, એનો મતલબ હું તો કે ભાઈ માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું છે તો દરેક જગ્યાએ એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું જ છે. ધારો કે આપણે એમ કહીએ કે બીજા એંગલથી આપણે જોઈએ તો મૂડી ઉત્પાદન ગુણોત્તર ઊંચો છે તો દરેક એકરૂપ પ્રદેશના દરેક વિભાગમાં, દરેક ક્ષેત્રમાં મૂડી ઉત્પાદન ગુણોત્તરનું પ્રમાણ ઊંચું છે તો દરેક જગ્યાએ એક સમાન જ છે. અહીંયા એવું નથી કે ભાઈ અમુક જગ્યાએ અમુક જિલ્લાના કે અમુક વિસ્તારના વિસ્તારમાં ઊંચો છે ને બીજા એકરૂપ પ્રદેશના બીજા વિસ્તારમાં નીચો છે, પણ અહીંયા લગભગ એક સરખી. એકદમ સરખી તો ક્યારે પણ ના બને વાસ્તવિક જગતમાં, પણ લગભગ લગભગ સરખી છે. આપણે કીધું ને કે ભાઈ 5,000 થી 6,000 માથાદીઠ આવક આપણે માપદંડ લીધો તો અહીંયા આપણે કોઈ જગ્યાએ 5,000 માથાદીઠ આવક પણ હોય, કોઈ જગ્યાએ 5,200 પણ હોય, કોઈ જગ્યાએ 5,600 પણ હોય, કોઈ જગ્યાએ 6,000 પણ હોય, તો લગભગ સરખીનો મતલબ શું છે? કે આર્થિક લાક્ષણિકતા એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં એ લગભગ એક સમાન હોય છે, લગભગ એક સમાન હોય છે. એટલે જે માની લીધેલો ભાર છે તે પ્રમાણે એ માપદંડના જે ક્રાઇટેરિયા છે એમાં એ ફૂલફિલ થાય છે. બીજું આપણે એમ કહીએ છીએ કે આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જાણીએ છીએ કે ભાઈ સમષ્ટિ લક્ષી જે વિશ્લેષણ છે પદ્ધતિ અને એના આધારે રચાયેલું જે સમગ્ર લક્ષી કે સમષ્ટિ લક્ષી અર્થશાસ્ત્ર છે, તો જ્યારે આપણે આખા દેશનો જ્યારે સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરતા હોઈએ ત્યારે દેશની અંદરના જે અલગ અલગ પ્રદેશો છે કે અલગ અલગ વિસ્તારો છે એની, એના જે માળખું છે એની અંદરની જે આટીગુટી છે એને અસર કરતા નાના નાના જે પરિબળો છે, સૂક્ષ્મ પરિબળો છે, એની વિવિધતાને ખાસ કરીને આપણે ધ્યાનમાં લેતા નથી. તો અહીંયા પણ એવું જ છે કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે નક્કી કરવામાં આવેલો જે એકરૂપ પ્રદેશ છે તેનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે છે
ત્યારે અહીંયા આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી પદ્ધતિ જે રીતે સમગ્ર રાષ્ટ્રના સંદર્ભમાં વાપરવામાં આવે છે એ જ રીતે અહીંયા એકરૂપ પ્રદેશના આપણે એકરૂપતાના ખ્યાલથી નક્કી કરેલા એકરૂપ પ્રદેશમાં પણ એ જ સમગ્ર લક્ષી પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે અંદરના જે એકરૂપ પ્રદેશની અંદરના જે અલગ અલગ વિસ્તારો છે એની જે સંકુલતા છે કે એની જે આંટીગુટી છે એને અહીંયા આપણે ધ્યાનમાં લેતા નથી. બીજું આપણે એમ કહી શકીએ કે એનું મહત્વ એ છે કે એકરૂપતાનો જે ખ્યાલ છે એ કોઈ પણ દેશના જે અલગ અલગ પ્રદેશો છે એનું જે પ્રાદેશિક વર્ગીકરણ છે જેને આપણે ક્લાસિફિકેશન ઓફ રિજન કહીએ છીએ એ પ્રાદેશિક વર્ગીકરણને સમજાવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, આગળ જઈએ. ત્યાર પછી આપણે કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે જે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ અગત્યના સિદ્ધાંતો છે, અગત્યની થિયરીઓ છે અને અગત્યની જે કંઈ પણ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો અભ્યાસ પદ્ધતિઓનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ એકરૂપતા દ્વારા એકરૂપતાના ખ્યાલ દ્વારા જે નક્કી કરવામાં જે આવેલો એકરૂપ પ્રદેશ છે એમાં ખાસ કરીને પ્રોફેસર આર એફ કહન અને જેમ કેઇન્સે આપેલા જે ગુણકો છે, કહને આપેલો રોજગારી ગુણક છે, કેઇન્સનો મૂડીરોકાણ ગુણક છે, એ મૂડીરોકાણ ગુણકનો અને રોજગારી ગુણકનો ઉપયોગ પ્રદેશ કક્ષાએ જ્યારે આપણે કહીએ કે એકરૂપ પ્રદેશમાં અહીંયા કરવામાં આવે છે એટલે અહીંયા એવું કરવામાં આવે છે કે ભાઈ એકરૂપ પ્રદેશમાં આપણે એમ કહીએ કે ધારો કે પછાતપણાના દ્રષ્ટિકોણથી જો એકરૂપ પ્રદેશ નક્કી કર્યો હોય તો એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારમાં જે પછાતપણું છે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ, સરકારે કેટલું મૂડીરોકાણ કરવું જોઈએ કે જેથી કરીને આ પછાતપણું દૂર થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે કેઇન્સનો અને કહનનો જે રોજગારી ગુણક અને મૂડીરોકાણ ગુણક છે એનો અહીંયા એકરૂપ પ્રદેશમાં ઉપયોગ કરવામાં આવે છે કે સરકાર જો 1 લાખ રૂપિયાનું મૂડીરોકાણ કરે તો 10 જણાને રોજગારી મળે છે. તો અહીંયા આ રીતે એ રોજગારી ગુણકનો ઉપયોગ થાય છે અને મૂડીરોકાણ ગુણકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે એકરૂપ પ્રદેશમાં આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રના જે સિદ્ધાંતો છે, અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલા જે તેજી મંદીની જે ઘટનાઓ છે એને સમજાવતા જે સિદ્ધાંતો છે કે ભાઈ હોટરેનો સિદ્ધાંત છે, હાયકનો સિદ્ધાંત છે, એમાં જે કંઈ પણ આર્થિક પાસાઓને ધ્યાનમાં રાખીને એ લોકોએ વ્યાપાર ચક્રના નિરાકરણ માટે, ઉકેલ માટે જે કંઈ પણ થિયરીઓ આપેલી છે એનો અહીંયા એકરૂપ પ્રદેશમાં ઉપયોગ કરવામાં આવે. ટૂંકમાં આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ તેનો મૂળ હેતુ શું છે, તો કે ભાઈ રાષ્ટ્રનું જે અલગ અલગ જે પ્રાદેશિક અસમાનતા છે, અસમતુલા છે એને દૂર કરવાનું છે. તો એકરૂપતાના ખ્યાલથી આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ ત્યારે અહીંયા જ કરીએ છીએ કે ભાઈ આ એકરૂપ પ્રદેશના જેટલા પણ વિસ્તારો છે તેના આપણે એનો વિકાસ કરવો, એની પ્રગતિ કરવી હોય, એની વૃદ્ધિ કરવી હોય ત્યારે આપણે એમ કહીએ કે કયા કયા સમગ્ર લક્ષી સિદ્ધાંતો અહીંયા ઉપયોગી નીવડી શકે એમ છે એનું બધું જ વિશ્લેષણ એના બધા સિદ્ધાંતોનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારના તુલનાત્મક ખર્ચનો જે સિદ્ધાંત છે રિકાર્ડોનો એનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આંતર પ્રાદેશિક વેપારના સંદર્ભમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય વેપારનો એ તુલનાત્મક ખર્ચનો જે રિકાર્ડોનો સિદ્ધાંત છે તે વૈશ્વિક કક્ષાએ દેશ દેશ વચ્ચેના વેપારના સંદર્ભમાં છે. તો અહીંયા જ્યારે એકરૂપ પ્રદેશમાં પણ જ્યારે સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી જ્યારે આપણે એમ કહીએ કે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંતનો ઉપયોગ પ્રદેશ પ્રદેશના જે પ્રશ્નો છે વ્યાપારને લગતા એના નિરાકરણ માટે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે કેઇન્સની ઘણી બધી જે અસરકારક માંગનો સિદ્ધાંત છે, સમગ્ર લક્ષી જે આપણે કહીએ કે વપરાશ વિધેય છે, મૂડીરોકાણ વિધેય છે એનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે ખર્ચ લાભ વિશ્લેષણ છે, પછી નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલા જે કંઈ પણ આર્થિક વિકાસના સિદ્ધાંતો છે, આર્થિક વૃદ્ધિના નમૂનાઓ છે,
એનો પણ એકરૂપતાના ખ્યાલથી નક્કી કરેલા એકરૂપ પ્રદેશમાં એ વિસ્તારોના જે આર્થિક પ્રશ્નો છે એને પછાતપણાને દૂર કરવા માટે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. બીજું આપણે જાણીએ છીએ તે બીજું મહત્વનું એનું અગત્યનું પાસું એ છે કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે ત્યારે અહીંયા એવું માની લેવામાં આવે છે કે એકરૂપ પ્રદેશના જે અલગ અલગ વિભાગો છે, વિસ્તારો છે, એમાં લોકોની સીમાવર્તી વપરાશ વૃત્તિ કે ઉપભોગ વૃત્તિ, સીમાવર્તી આયાત વૃત્તિ જેને આપણે સીમાંત આયાત વૃત્તિ કહીએ છીએ, મૂડી ઉત્પાદનનો ગુણોત્તર, એ બધા જ વિસ્તારોમાં, બધા જ ક્ષેત્રોમાં, બધા જ વિભાગોમાં, બધા જ ભાગોમાં એક જ સરખું મૂલ્ય ધરાવે છે. એનો મતલબ હું થયો સીમાવર્તી ઉપભોગ વૃત્તિ વપરાશ વૃત્તિ. એટલે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એકરૂપ પ્રદેશમાં અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારો ધારો કે આવરી લીધેલા હોય તો અહીંયા જેટલા પણ વિસ્તારો છે ત્યાં સીમાંત વપરાશ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ એટલે હું તો કે આવકમાં થતા ફેરફારને પરિણામે લોકોના વપરાશમાં જે ફેરફાર થાય છે તે આપણને સીમાંત વપરાશ વૃત્તિ બતાવે છે કે ભાઈ 1000 રૂપિયાની આવક પરથી વધીને 2000 રૂપિયા થઈ હોય તો એનો ખર્ચ છે તે 1000 રૂપિયા પરથી વધીને જો 1200 રૂપિયા થતો હોય તો આપણે એમ કહીએ કે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય આટલું આવે એવું આપણે જે ગણતરી કરીએ છીએ ને. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એકરૂપતાના ખ્યાલથી નક્કી કરેલા એકરૂપ પ્રદેશમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોની જે સીમાંત વપરાશ વૃત્તિ છે તેનું મૂલ્ય એક સમાન છે. એ જ રીતે આયાત વૃત્તિ કે અન્ય પ્રદેશોમાંથી જે વસ્તુ ખરીદે છે, લાવે છે, તેનું તેની વૃત્તિ પણ એક સમાન છે. એ જ રીતે મૂડી જે મૂડી સાધન છે એ જે એકમ દીઠ ઉત્પાદન કરે છે એનો ગુણોત્તર પણ દરેક વિસ્તારમાં એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારમાં એક સમાન છે એમ આપણે કહી શકીએ. તો આપણે આની આના પરથી ખ્યાલ આવે છે એકરૂપ એકરૂપતાના ખ્યાલથી જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ ત્યારે અહીંયા આવું આપણે માની જ લઈએ છીએ કે આવા જે પરિબળો છે સીમાંત વપરાશ વૃત્તિ, ઉપભોગ વૃત્તિ, આયાત વૃત્તિ, મૂડી ઉત્પાદન ગુણોત્તર આ બધા જ એક સરખું મૂલ્ય એના અલગ અલગ વિસ્તારોમાં ધરાવે છે. ઓકે, પછી આપણે અહીંયા જોઈએ છીએ તે પ્રમાણે કે એકરૂપતાના ખ્યાલની બહુ અગત્યનું એ છે કે જ્યારે પણ આપણે એકરૂપતાના ખ્યાલથી એકરૂપ પ્રદેશ જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે એકરૂપ પ્રદેશ એક પોતે બિંદુ બની જાય છે. એ બિંદુની અંદર ભલે આપણે એમ કહીએ કે ઘણા બધા વિસ્તારો આવતા હોય પણ એ જ્યારે એક બિંદુ સમાન કામ કરે છે ત્યારે અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે જો એક વિસ્તારમાં જો તેજી હોય તો એના દરેક વિસ્તારોમાં તેજી છે. એક વિસ્તારમાં મંદી છે તેનો મતલબ એવો થાય કે એકરૂપ પ્રદેશના દરેક વિસ્તારોમાં મંદી છે, ઓટ છે, અસરકારક માંગનો અભાવ છે. એવું અહીંયા આપણે કારણ કે એક આંતર પ્રાદેશિક જ્યારે પ્રાદેશિક તુલના કરતી વખતે એકરૂપ પ્રદેશ એક કુલ સ્થળ વિષયક બિંદુ બની જાય. એ સ્થળ વિષયક બિંદુમાં અલગ અલગ પ્રદેશો ભલે આવેલા હોય પણ અહીંયા આર્થિક જે પરિમાણો છે, તેજી છે, મંદી છે, આવક આવક છે, આવકનું પ્રમાણ છે, એ દરેક વિસ્તારમાં એક સમાન છે, માંગનું પ્રમાણ છે, એ બધું જ એક સમાન છે એવી સમજૂતી આપણને એકરૂપતાના ખ્યાલ દ્વારા પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે એકરૂપ પ્રદેશમાં જે કંઈ પણ વિકાસના વૃદ્ધિના જે નમૂનાઓ છે પ્રશિષ્ટ નવ પ્રશિષ્ટોએ આપેલા એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. પછી શું કરીએ છીએ અહીંયા એ ઉપયોગ કરીને જે એકરૂપ પ્રદેશમાં આવકનું નિર્ધારણ કરવા માટે કઈ રીતે પ્રદેશના લોકોનો વપરાશને સાંકળવો, પ્રદેશના લોકોનું મૂડીરોકાણને સાંકળવું, સરકારના ખર્ચને સાંકળવું, કુલ આયાત થતી વસ્તુનું મૂલ્ય વગેરે જે છે, નિકાસ છે, આયાત છે, કુલ ખર્ચ છે, વપરાશ છે, સરકારનો ખર્ચ છે, સરકારનો મૂડીરોકાણ ખર્ચ છે, આ બધી બાબતો તો બરાબર છે પણ સાથે સાથે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક આવક નિર્ધારણ અને આંતર પ્રાદેશિક જે સમતુલા છે અને પ્રદેશ પ્રદેશ વચ્ચે જે શ્રમ અને મૂડીના સાધનોનું સ્થળાંતર છે તે પણ અહીંયા આપણે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. એકરૂપ પ્રદેશમાં આ બધું જ કે ભાઈ એકરૂપ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં પ્રદેશની આવકનું નિર્ધારણ કેવી રીતે થાય,
પ્રદેશ ની અંદર થતો કુલ ખર્ચ, આયાત, કુલ નિકાસ, સરકારનો ખર્ચ, સરકારનું મૂડીરોકાણ, પછી આપણે એમ કહીએ કે પ્રદેશ પ્રદેશ અથવા તો વિસ્તાર વિસ્તાર વચ્ચે જે કંઈ પણ આવકનું નિર્ધારણ છે, અલગ અલગ પ્રદેશમાં શ્રમ અને મૂડી સાધનોનું એક જગ્યાથી બીજી જગ્યાએ જે સ્થળાંતર છે, આ બધી જ બાબતોનું વિશ્લેષણ અહીંયા કરવામાં આવે છે. તો એ રીતે પણ એનું સૈદ્ધાંતિક મહત્વ છે, વ્યવહારિક મહત્વ પણ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે એકરૂપતાના ખ્યાલ દ્વારા નક્કી કરવામાં જે આવેલો એકરૂપ પ્રદેશ છે તેમાં ખાસ કરીને ગુણકો દ્વારા આવક અને રોજગારીમાં પ્રદેશ એ એકરૂપ પ્રદેશની જે આવક અને રોજગારીમાં જે ફેરફાર છે એને પણ સમજાવવામાં આવે છે. એ જ રીતે એકરૂપ પ્રદેશના અલગ અલગ વિભાગોમાં તુલનાત્મક ખર્ચના જે રેકોર્ડોનો ખ્યાલ છે એના દ્વારા આપણે પ્રાદેશિક વિશિષ્ટીકરણને પણ સમજી શકાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વિદેશ વ્યાપારનો જે કેન્સ આપેલો ગુણક છે એનો ઉપયોગ આપણે એકરૂપ પ્રદેશના જે અલગ અલગ પ્રાદેશિક વિભાગો છે એના આવક નિર્ધારણમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. અને એ જ રીતે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો એકરૂપ પ્રદેશમાં પ્રદેશ કક્ષાએ ઉપયોગ લઈ અને પ્રદેશના વિકાસમાં જે અગત્યના બે સાધનો છે શ્રમ અને મૂડી એના સ્થળાંતરની તરાહ પણ તપાસવામાં આવે છે, વલણો પણ સમજવામાં આવે છે. આ રીતે આપણે એમ કહીએ કે એકરૂપતાના ખ્યાલનું ખૂબ મહત્વ છે. તો મિત્રો અહીંયા આપણે અટકીએ, કારણ કે પછી હવે નવો ટોપિક થાય છે ચાલુ, એટલે આપણે નેક્સ્ટ પીરિયડમાં જ આપણે રાખવો પડે એને, કારણ કે ખાસો ટાઈમ જાય એવું છે. એમાં ઓકે, તો આપણે અહીંયાથી મીટિંગને પૂરી કરીએ. હવે કાલે રજા છે બરાબર? હા, તો હવે આપણે બની શનિ સોમ સોમવારે ભેગા થઈએ. ઓકે ઓકે હા ચાલો મળીએ.